नमस्कार विद्यार्थी मित्रों आईसनी यूट्यूब चैनल पर आप सर्वेनु हार्दिक स्वागत छे। मित्रों आज आपणे फरीथी मळीए छे। रीजनिंग रुकेगा नहीं खाकी चुकेगा नहीं आ आपणी सीरीज आपणे आमनाम आगळ वधारीए छे। तो आपणे ज्यां सुधी परीक्षा न आवे मित्रों त्यां सुधी आपणे आने आगळ वधारवानी छे। चलो मित्रों बधा लोको कन्फर्मेशन आपी दियो ऑडियो विडियोनु कन्फर्मेशन आवी जाय एटले आपणे आगळ वधारीए। आजे महत्वनुं प्रकरण गहन अने पासो अति महत्वनुं प्रकरण छे। ઘન અને પાસો આ પ્રકરણ આપણે વ્યવસ્થિત ધ્યાનમાં લેવાનું છે। ઓડિયો વિડિયોનો બધા લોકો કન્ફર્મેશન આપી દિયો, કન્ફર્મેશનમાં થંબનેલ નિશાની આપી દિયો, ઓકે આપી દિયો એટલે આપણે સ્ટાર્ટ કરવાનું છે। મારો અવાજ બધા સુધી પહોંચે છે કે નહીં બધા લોકો ફટાફટ ધ્યાનમાં લઈએ। સર આવ્યા કેમ નહીં? આવી ગયા સર, આવી ગયા છે મિત્રો। ફટાફટ લિંક શેર કરી દિયો તમારા મિત્રોને, કારણ કે આજે મહત્વનું પ્રકરણ 5 સેકન્ડમાં આપણે પ્રશ્ન પૂરો કરવાનો છે। 5 સેકન્ડ જ થવી જોઈએ, 5 સેકન્ડમાં ક્લિયર થઈ જવો જોઈએ પ્રશ્ન। એના માટે ફટાફટ વાહ, ઓડિયો વિડિયો કન્ફર્મ છે આમાં કોઈ આપણે પ્રોબ્લેમ નથી। ચલો ઓડિયો વિડિયોની કોઈને કોઈ પ્રોબ્લેમ નથી, બધા વસ્તુ ક્લિયર થાય છે એવું અહીંયા જોવા મળે છે। સર તમારા બધા વિડિયો જોયા, વાહ સરસ। ચલો જય માતાજી બધાને, જય દ્વારકાધીશ, જય સિયારામ। પોતપોતાના ઈષ્ટદેવ અને કુળદેવીને યાદ કરી અને આપણા સેશનની શરૂઆત કરીએ, જેથી કરી અને આપણે સેશન પૂરું થાય ત્યાં સુધીમાં દરેક પ્રશ્નો આપણને સરળતાથી યાદ રહી જાય। મિત્રો દરેક પોતપોતાના ઈષ્ટદેવને ચરણોમાં વંદન કરી અને આપણે શરૂઆત કરીએ છીએ। ચલો હવે આપણે જોવા જઈએ, આપણે પહેલું જ આપણું જોવા જઈએ ઘન અને પાસો। ઘન અને પાસામાં પહેલા મિત્રો તમારે શું જોવાનું છે? સૌથી પહેલી બાબત જોવા જઈએ તો પહેલી વસ્તુ પ્રકારની આપણે સમજૂતી જવાની થશે। પહેલા શું ધ્યાનમાં લેશું? પાસાના પ્રકારો, આ વસ્તુ ધ્યાનમાં લેજો। પાસાના પ્રકારો કેટલા છે, કેવી રીતે છે એ જોઈ લેવાનું થશે પ્રશ્નમાં। સૌથી પહેલા આપણે જોવા જઈએ, પહેલા પાસાનું નામ આપી અને કહેશું આપણે નિયમિત અથવા એને બોલાય સામાન્ય પાસો, અથવા કેવો બોલાય સામાન્ય પાસો। આ રીતે પહેલો પ્રકાર છે। બીજા પ્રકારની વાત કરવામાં આવે તો એ આવશે અનિયમિત, અને બીજું આવશે એને કહેવામાં આવે છે અસામાન્ય પાસો, બીજું નામ એનું છે અસામાન્ય। તો આ બે વસ્તુ ધ્યાનમાં લેવાની છે। પાસાના પ્રકારની વાત કરવામાં આવે તો પાસાના પ્રકાર કેટલા આવશે, તો કે બે આવશે, એક નિયમિત અને એક અનિયમિત આવશે। બસ હવે લડી લેવાનું છે છેલ્લા દિવસોમાં। હા મિત્રો હવે તો આપણે લડી જ લેવાનું થાય છે, ઝાખું દેખાય છે મિત્રો। ટેકનિકલ કોઈ ઇસ્યુ નથી, ટેકનિકલ કોઈ ઇસ્યુ નથી। તમારું નેટમાં ચેક કરજો, કે નેટને જે છે એ તમારી ક્વોલિટીમાં ચેક કરી લેજો। ચાલો આજે હાઈ ક્વોલિટીથી ભણજો મિત્રો, બહુ મહત્વનું ચેપ્ટર છે, પરીક્ષામાં પૂછાય એટલે ગોટાળો ન થવો જોઈએ। માત્ર 5-10 સેકન્ડ નો પ્રશ્ન જ આવશે। હવે નિયમિત પાસાને શું કહેવાય એની વાત કરો, તો હવે જો પાસો હોય ત્યારે આપણે એની સ્થિતિ સમજવી પડશે, પાસાની સ્થિતિ સમજવી પડશે। પણ હું એક વાક્ય લખાવી દઉં, નિયમિત એટલે શું થાય, તો કે સામ સામે, એટલે એને કહેવામાં આવે છે વિરુદ્ધ। સામ સામે એટલે શું કહેવાય આપણે મિત્રો, એને કહેવાય વિરુદ્ધ। બાજુનો સરવાળો, બાજુનો સરવાળો, તો આપણે જોવાનું થશે 7 થાય। આ વસ્તુ એક ફિગર આપણે યાદ રાખવાનો છે 7 ને, કેને યાદ રાખશો મિત્રો, તો કે 7 ને આપણે યાદ રાખવાનો છે, એટલે આપણને ક્લિયર થઈ જશે કે આપણી પાસે જ્યારે નિયમિત પાસાની વાત થાય, સામાન્ય પાસાની વાત થાય, તો એનો અર્થ એવો થાય સામ સામે અથવા વિરુદ્ધ બાજુનો સરવાળો કેટલો થાય, તો કે 7 થાય। હવે આપણે જોવા જઈએ બીજી વસ્તુ, હવે શું આવશે, તો કે અનિયમિત એટલે શું થાય, તો કે પાસ પાસે, આજુબાજુ, પાસ પાસે એને શું કહેવામાં આવે છે, આજુબાજુ। તો હવે આપણે જોવા જઈએ કે પાસ પાસેની બાજુનો સરવાળો 7 થાય, પાસ પાસેની બાજુનો સરવાળો કેટલો થાય, તો કે 7 થાય। બેનો થોડોક નાનો એવો કન્સેપ્ટ યાદ રાખવાનો છે બધાએ, આ વસ્તુ તમને ક્લિયર થઈ જાય એટલે આપણા માટે પ્રશ્ન સાવ સરળ બની જશે। જોજો બધા લોકો કે જ્યારે આવો પ્રશ્ન આવે ત્યારે આપણે કઈ રીતે ધ્યાનમાં લેવાનું છે એ ક્લિયર થઈ જવું જોઈએ, કે પાસ પાસે અને આજુબાજુનો સરવાળો 7 નંબર। વાહ, આજુબાજુ કયો, પાસ પાસે કયો, જે કયો એ મિત્રો, ચાલો ફટાફટ લિંક શેર કરી દો, તમારા મિત્રોને જોડી દો। હજી કન્સેપ્ટ શરૂ થાય છે, હજી સુધી જે લોકોએ શેર ન કરેલું હોય લિંક શેર કરી દો, સબસ્ક્રાઇબ ન કરેલું હોય ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, અને આપણે આજે પાસા ફેંકવાના છે મિત્રો। શકુની આપણી સામે આવી જાય ને તોય આપણે એની સામે જીતી જાય એવા દાવ, કાવા દાવા આજે આપણે શીખવાના છે। પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ મિત્રો, હવે યુદ્ધની ઘડી નજીક આવી ગઈ છે,
રણસિંગા ફૂકાવા માંડ્યા છે, આપણા હાથમાં હથિયારો આવી ગયા છે. હવે માત્ર આપણે ઘડીની રાહ જોઈએ છીએ કે ક્યારે યુદ્ધનો શંખ ફૂકાય અને આપણે યુદ્ધમાં લડવા માટે જે છે એ આગળ નીકળી જઈએ. સર સાઉન્ડ નથી આવતો, સાઉન્ડ પણ ઓકે છે. બીજા લોકોને ન આવતો હોય તો મને કોમેન્ટમાં ફટાફટ જવાબ આપી દો કે સાઉન્ડ આવે છે કે નથી આવતો. કોમેન્ટમાં ફટાફટ સર કેમેરો સાફ કરો. ચાલો સેમે કેમેરો સાફ કરી નાખ્યો છે મિત્રો, કેમેરામાં કઈ પ્રોબ્લેમ નથી, ક્લિયર છે બધી વસ્તુ. ચલો કોમેન્ટમાં પેલા મને આપી દો બધું કન્ફર્મ છે, કારણ કે તમારું કન્ફર્મેશન આવશે પછી જ હું આગળ વધીશ. ચાલો ફટાફટ આપણે ધ્યાનમાં, વાહ કોમેન્ટમાં બધા લોકો બતાવવા માંડ્યા છે કે પરફેક્ટ છે, રેડી. હાલો ક્લિયર ઓલ બધા, એ જોજો આ બે વસ્તુ જોજો, પાસાના પ્રકાર આપણે બે ધ્યાનમાં લેવાના છે, નિયમિત અને અનિયમિત. એટલે સામ સામે વિરુદ્ધનો સરવાળો સાત થાય. ટૂંકમાં કહીએ વિરુદ્ધનો સરવાળો કેટલો થાય મિત્રો, તો કે વિરુદ્ધનો સરવાળો સાત થશે. એટલે એનો અર્થ એવો થઈ ગયો આપણા માટે કેવો, તો કે નિયમિત પાસો. આ પાસ પાસે જોવા જઈએ તો શું આવશે આપણી પાસે, તો કે પાસ પાસે આવશે એટલે આજુબાજુ, આજુબાજુ વાળા પાસ પાસે હોય, સામે વાળા હોય શું કહેવાય, વિરુદ્ધ વાળા કહેવાય. આ વસ્તુ સામે વાળા ને પાછળ વાળા વિરુદ્ધમાં થાય, આ બાજુ ડાબા વાળા ને જમણા વાળા એ પાસ પાસે થાય. પણ આપણે એટલું બધું નહીં જોવાનું, આમાં હમણાં પાસાની સ્થિતિ આવશે એટલે તમને ક્લિયર થઈ જાય છે. ચાલો ક્લિયર થઈ ગયું સર, સ્ક્રીનમાં પાછળનું દેખાય છે. હા દેખાય છે, ચલો મજાક કરો માં આવી. હવે સ્ક્રીનમાં પાછળ હોય તો દેખાય તો ખરા જ ને, બધી વસ્તુ લખેલી જ છે. હવે મજાકના મૂળમાં આવ્યા છે, પણ હવે થોડુંક સિરિયસ રહેજો મિત્રો, હવે પરીક્ષા નજીક આવી ગઈ છે, બહુ મજાક એ નહીં હાલે આપણે. ચાલો હવે આટલું ક્લિયર થઈ ગયું, આ માહિતી આવી ગઈ આપણી પાસે. હવે આપણે જો આ બે વસ્તુ ઉપરથી વિરુદ્ધ વસ્તુ હું શું યાદ રખાવી શકું, જો અહીંયા પાસ આ સામ સામે સરવાળો થાય તો નોંધ યાદ રાખજો, પાસ પાસે સરવાળો સાત ન થાય, એટલે પાસ પાસે સાત ન થાય, પાસ પાસે સાત ન થાય. આ વાત પૂરી થઈ ગઈ, પાસ પાસે સાત થશે નહીં, શેમાં, તો કે નિયમિતમાં. તો નિયમિત આવ્યું મિત્રો, તો આટલી વસ્તુ ઉપર ધ્યાન દેજો. નિયમિત આવે એટલે આપણે આ વસ્તુને ધ્યાનમાં લેવાની છે કે આ વસ્તુ આપણા માટે શું થઈ ગયું છે, તો કે નિયમિત પાસાની વાત થઈ ગઈ છે. હવે આપણી પાસે અનિયમિતની વાત કરીએ, તો અનિયમિતમાં આપણે નોંધ તરીકે શું મૂકી શકીએ છીએ, તો કે આની નોંધ મૂકી શકીએ છીએ કે અહીંયા સામ સામે સાત ન થાય, એટલે વિરુદ્ધ સાત ન થાય. સામ સામે એટલે કે શું કહી શકીએ આપણે આને, તો કે વિરુદ્ધ સાત ન થાય, વિરુદ્ધ સાત ન થાય. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ, તો આ આપણી પાસે અનિયમિત પાસાનું ક્લિયર થઈ ગયું છે, નિયમિત પાસાનું ક્લિયર થઈ ગયું છે. હવે આપણા માટે સાવ સરળ થઈ ગયું કે જ્યારે આપણને અનિયમિત પાસો પૂછાય કે નિયમિત પાસો પૂછાય, આ કન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ. ચાલો ફટાફટ જોવાનું થશે, સ્ક્રીન ફૂલ નથી, સ્ક્રીન ફૂલ જ છે, સ્ક્રીનમાં કઈ કપાતું હોય એવું મને નથી લાગતું, મારી સામે પણ સ્ક્રીન ચાલુ છે, બધી વસ્તુ અહીંયા સ્ક્રીનમાં મિત્રો કોઈ પ્રોબ્લેમ નથી, કઈ વસ્તુ નથી. ચાલો આપણે પ્રશ્ન તરફ આગળ વધારીએ. હવે જો આટલી વસ્તુ થઈ ગઈ છે, સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ બધા. હેલો તમારા મિત્રોને જોડી દો મિત્રો બધા લોકો, કારણ કે અતિ મહત્વનું પ્રકરણ આપણા માટે ઘન અને પાસો છે. ચાલો સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેજો. ચાલો હવે ક્લિયર થઈ ગયું બધાને. હવે આપણે આ એક જ વસ્તુ ઉપર જોઈએ છે, નિયમિત કેવો, આ દરેક વખતે હું પૂછીશ આને, પાસો નિયમિત કેવાય કે અનિયમિત. હવે એની સ્થિતિ માટે સમજીએ. જો સ્થિતિ માટે આપણે સમજવાનું છે શું, તો કે આપણી પાસે આ સ્થિતિ આપવામાં આવેલી છે. આ સ્થિતિની વાત કરીએ તો જો પાસો આ પ્રકારનો હશે, પાસાની જો વાત કરવામાં આવે તો પાસો આ પ્રકારનો હશે. પાસામાં કેટલી બાજુ હોય, તો કે છ બાજુ હોય. પાસાની બાજુઓ કેટલી હોય, તો કે છ બાજુ હશે, એટલે છ સાઈડ હોય. છ બાજુમાં આપણે જોવા જઈએ તો એ કલરે કલર ની દેખાય છે. તો જોવા જઈએ અહીંયા બ્લુ છે, એની બેક સાઈડ જોવા જઈએ તો ગ્રીન છે. આ બ્લુ અને ગ્રીન આ બે એકબીજાની વિરુદ્ધમાં કહેવાય. આ બ્લેક છે અને અહીંયા યલો છે, એકબીજાની ગ્રીન વિરુદ્ધમાં કહેવાય. અહીંયા તમે નીચે જોવા જાશો એ અને એક આ રેડ, એ બે એકબીજાની વિરુદ્ધ વાળી કહેવાય. તો આ રીતે આપણા માટે શું થઈ ગયું, તો કે આ વિરુદ્ધ બાજુ આપણી પાસે આવી જાય છે. ચાલો ક્લિયર થાય છે મિત્રો, ફટાફટ તમારા મિત્રોને જોડી દો, કારણ કે હવે પ્રશ્ન આપણે શરૂ થવાની કન્ડિશન ચાલુ થાય. પણ હવે જોજો, છ બાજુઓ છે એમાંથી આપણને બતાશે કેટલી, તો કે ઓનલી થ્રી સાઈડ્સ આર વિઝિબલ એટ ટાઈમ, એટલે કે વન ટાઈમ આપણે જોશું ત્યારે ઓનલી થ્રી સાઈડ્સ વિઝિબલ હશે, કે ત્રણ જ આપણી બાજુઓ દેખાતી હશે, ત્રણ થી વધારે બાજુ આપણને દેખાશે નહીં. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે આપણા માટે. હવે આપણે જોવા જઈએ એક વસ્તુ આને ધ્યાનમાં લેવાની છે કે ને, તો કે ત્રણ બાજુ દેખાતી હશે,
કેટલી બાજુ તો દેખાશે બાજુ કેટલી તો ત્રણ બાજુ અને હશે કેટલી આપણી પાસે બાજુ તો કે હશે આપણી પાસે 6 બાજુ તો આ વસ્તુ આપણે જોવાની થાશે હવે બાજુ બાજુ હોય ને એ પાસ પાસે કહેવાય હવે તમે જોવા જાશો તો અહીં આપણી પાસે દુધિયાની બાજુમાં ગુલાબી છે આ શું કહી શકીએ બાજુમાં છે દુધિયાની બાજુમાં ગુલાબી છે એવી જ રીતે પીળાની બાજુમાં ગુલાબી છે તો આપણે કહે દુધિયાની બાજુમાં કોણ ગુલાબી ને પીળો બે થાય કે ન થાય પછી એવી રીતે પીળાની બાજુમાં ગુલાબી છે અને દુધિયા છે અને આપણે ગુલાબીની બાજુમાં પીળો અને દુધિયા આ પાસ પાસે કહેવાય આની વિરુદ્ધ તમે ન જોઈ શકો તમે જો આપણે ચંદ્ર જોતા હોય મિત્રો તો ચંદ્રની બેક સાઈડ ની વસ્તુ આપણે ન દેખાતી જેટલો ખીલેલો હોય ને એટલો જ દેખાય છે સંપૂર્ણ નહીં તો આ ચંદ્ર જ છે એક પ્રકારનો તો આપણો ચંદ્ર જે છે એ સામેની સાઈડ દેખાશે બેક સાઈડ આપણને દેખાશે નહીં ક્લિયર આટલું ચાલો હવે નેક્સ્ટ આગળ વધારીએ હવે આપણે જોવાનું છે કે પ્રકાર નંબર 1 મેં અલગ અલગ પ્રકાર પાડી દીધા છે સમજવામાં સરળતા રહેશે પહેલો પ્રકાર આપણે ધ્યાનમાં લેવાનો છે શું તો કે જે પાસો હોય એને ઘને કહેવાય શું કહેવાય મિત્રો પાસો કે ઘન તમને ખબર છે ને મિત્રો શકુની જે છે જ્યારે રમતા હોય ત્યારે પાસા ફેંકે છે એ જ પ્રકારના પાસા છે તો આપણે અહીંયા પાસા ફેંકવાના છે અને સામેવાળાને આપણે હરાવી દેવાના છે એટલે કે એનો અર્થ એવો કે પરીક્ષામાં ગમે તેવો પ્રશ્ન આવે આપણો પાસો ફિક્સ બેસવો જોઈએ એ પ્રકારના પ્રશ્નને આપણે ધ્યાનમાં લેવાનું છે હવે જોજો એકેય અંક સમાન ન હોય આ વસ્તુ ધ્યાનમાં લેવાનું છે હવે એક બીજી વસ્તુ મેં તમને આ કીધું આ વસ્તુ ધ્યાનમાં લેવાનું તમારે સ્ટેપ સમજાવીશું શું સ્ટેપ સમજાવીશ જ્યારે પ્રશ્ન ગણો ને ત્યારે પહેલું સ્ટેપ શું ગણવાનું તમારે તો કે પાસો નિયમિત છે કે અનિયમિત પહેલું સ્ટેપ તમે શું ધ્યાનમાં લેશો પાસો નિયમિત કે અનિયમિત પેલા આ નક્કી કરી લેશો અને બીજું સ્ટેપ અને છેલ્લું સ્ટેપ યાદ રાખવા માટે બીજું શું તો પાસા પર કેટલા અંકો સમાન છે પાસા પર કેટલા અંકો સમાન છે આટલું ક્લિયર થઈ ગયું પાસો નિયમિત છે કે અનિયમિત અને પાસા પર કેટલા અંકો સમાન છે એ બે વસ્તુ આપણે જોશો આપણા માટે શું છે તો કે સ્ટેપ્સ થાશે ગણતરીના સ્ટેપ આપણે જોવા જઈએ તો આ બે છે પાસો નિયમિત છે કે અનિયમિત અને બીજી વસ્તુ આપણા માટે શું થશે કે પાસા પર કેટલા અંકો સમાન આ બે જોઈ લેશો એટલે તમારો પાસો સાવ સરળ ક્લિયર થઈ જશે આ જ રીતે આપણે જોવા જઈએ તો પ્રશ્ન આપણો આવી જશે જવાબ ચાલો હવે આપણે જોઈએ પાસા ઉપર એકેય અંક સમાન ન હોય મિત્રો એક પણ અંક સમાન પાસા ઉપર ન હોય ત્યારની વાત કરીએ આપણે પહેલો પ્રશ્ન જોઈએ જો મિત્રો હવે આપણી પાસે આપેલો છે આપણી પાસે ભલે 25 સેકન્ડનું ટાઈમર રહ્યું આપણે 25 સેકન્ડનું ટાઈમરની વાત કરીએ તો આપણે 25 સેકન્ડના ટાઈમરને અત્યારે ધ્યાનમાં લેવું નથી પહેલું આપણે શીખવું છે એટલે અત્યારે આપણે આને કોઈ ધ્યાનમાં લેશું નહીં અત્યારે આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી હવે જો આપણી પાસે શું છે તો પહેલી વસ્તુ શું તો કે એક પાસાની જુદી જુદી સ્થિતિ નીચે દર્શાવેલ છે તો પહેલું આટલું જો હંમેશા જોજો આ બે સ્થિતિ હશે ને કોઈ એક જ પાસાની હશે એટલે તમે ગમે એક પાસો તમે નક્કી કરી લેશો એટલે તમને સરસ જ ક્લિયર થઈ જશે હવે આપણી પાસે જોવા જઈએ તો એક પાસાની જુદી જુદી સ્થિતિ છે એ દર્શાવી છે તો આ બે સ્થિતિ છે એક જ પાસાની છે આ તો પેલા ક્લિયર આ પ્રશ્ન ફિક્સ થઈ ગયો હવે તમારે આ વાંચવાનું નહીં આ ક્યારેય હવે વાંચવાનું નહીં એટલે કાલ જેવું જ આપણે કરીએ છીએ જો પઝલ જેવું જ કરીએ છીએ આપણે કાંઈ વિચારવાનું નથી પછી જો તો એકની વિરુદ્ધ કયો આવે તો હવે મેં પેલા સ્ટેપ કીધા કે તમારે સ્ટેપ શું જોવાના છે તો પેલું સ્ટેપ તમારે એ જોવાનું કે પાસો કયો ચાલો આ સ્ટેપ આપણા માટે નિયમિત છે કે અનિયમિત એ નક્કી કરો પાસો કયો છે એ નક્કી કરો તો પેલા જો પાસો કયો એના માટે મેં કીધું હતું કે પાસ પાસે સાત ન થવો જોઈએ નિયમિતમાં અને જો થઈ જાય તો એ અનિયમિત હશે આટલું જ વિચારવાનું પાસ પાસે થાય આ બેને જોવાનું બાકીને નહીં જોવાનું પાસ પાસે સાત થઈ જાય ને તો એ નિયમિત અને પાસ પાસે સાત ન થાય તો એ અનિયમિત જો હવે જો આ ત્રણની પાસે બે પણ કહેવાય અને ચાર એક પણ કહેવાય તો ત્રણની પાસે બે છે એટલે પેલા બે પાસ પાસે કહેવાય તો એનો સરવાળો સાત થાય છે તો કે ન થાય મિત્રો આનો સરવાળો કેટલો થાય તો કે પાંચ થાય આનો સરવાળો સાત ન થાય પછી જોવા જઈએ આ બે નો સરવાળો કેટલો થાય તો કે ત્રણ ને એક ચાર થાય તો એનો મિત્રો સાત થશે નહીં ત્યાર પછી જોવા જઈએ આ બે નો સરવાળો કેટલો થાય તો કે ત્રણ થાય તો એનો સાત થશે નહીં તો આનો અર્થ એવો કે સાત સરવાળો થતો નથી તો આનો ન થતો હોય તો અહીંયા આપણે જોવાનું જ નહીં મિત્રો અહીંયા જોવાનું જ નહીં કારણ કે એક જ પાસાની જુદી જુદી સ્થિતિ હોય તો આ જો અનિયમિત હોય પાસો તો બીજો પણ કેવો હશે અનિયમિત જ હશે અને આ નિયમિત હોય પાસો તો બીજો કેવો હશે નિયમિત જ હશે એટલે એક જ પાસાની સ્થિતિ છે બે અલગ અલગ પાસા નથી આ નિયમિત તો આ નિયમિત સ્થિતિ આ નિયમિત તો આ અનિયમિત થશે
તો હવે પહેલા જોઈ લ્યો કે આ કેવો પાસવો થઈ ગયો આપણા માટે ઈ ક્લિયર કરી લીધું આપણે તો પાસ પાસે સાત નથી થાતા એટલે આપણા માટે આ પ્રશ્નનો જવાબ શું મળી ગયો મિત્રો આપણે તો કે નિયમિત પાસવો શું પાસવો થઈ ગયો આપણા માટે નિયમિત ચાલો ક્લિયર થઈ ગયું એટલું નિયમિત હોય તો શોર્ટકટ શું કીધી મે તમને નિયમિત હોય તો પાસ પાસે સાત નો થાય તો શું થવું જોઈએ તો કે વિરુદ્ધ સાત થવો જોઈએ શું થવો જોઈએ સાત કેનો સામસામેનો એટલે વિરુદ્ધ સાત થવો જોઈએ આટલું વસ્તુ યાદ રાખો તો ક્લિયર થઈ જાય હવે આપણે પ્રશ્ન પૂછ્યો એક ની વિરુદ્ધ કેટલા હોય તો સાત થાય તો હવે વિચારો એક ની વિરુદ્ધ કેટલા હોય તો કે 6 હોય તો સાત થાય મિત્રો કેટલા હોય 6 હોય બે ની વિરુદ્ધ કેટલા હોય તો સાત થાય તો કે 5 હોય તો સાત થાય અને 3 ની વિરુદ્ધ કેટલા હોય તો 7 થાય તો કે 4 હોય તો 7 થાય તો આનો અર્થ એવો કે આપણા માટે બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ ગમે તેવો પ્રશ્ન પૂછે તો આવડવો જોઈએ તો 1 ની વિરુદ્ધ કેટલા થાશે તો કે 6 હોય તો શું થઈ જશે મિત્રો 7 એટલે આપણો જવાબ કયો થઈ જશે ઓપ્શન બી થાશે સરસ ચાલો ક્લિયર થઈ ગયા ટપા પડ્યા હોય તો હવે બધા લોકો જે છે થંબની નિશાની આપી દીઓ એટલે ક્લિયર થઈ જાય અને મિત્રો 1000 થી વધારે લાઈવ હોય અને આ લાઈક તમે જોવો તો 500 ના ડખા હે આ ડખા નો રહેવા જોઈએ આપણે રન ની હારે હાલવાનું છે આમાં કાઈ ફેર ન પડવો જોઈએ મિત્રો આપણે બધી વસ્તુ હારે આ હલાવવાની છે હાલો 2-3 સેકન્ડ આપું હારે કરવા માટે આપણે 2020 મેચ રમતા હોય જો આટલી બધી આપણે જે છે ગેપ માં લઈએ તો છેલ્લી 5 ઓવરમાં મિત્રો 150 રન કરવા આપણા માટે મુશ્કેલ થાય આપણે એટલું જ જોવાનું છેલ્લી 5 ઓવરમાં આપણે 50-60 રન વધે ને તો આપણે ભેગું કરીએ પણ મેં પહેલાય કીધું છે કે આપણી પાસે શું થવું જોઈએ કે રન આપણા જે છે એ ના કરતા બોલ આપણા વધારે વધવા જોઈએ એક ઓવર પહેલા આપણે મેચ પૂરો કરી દેવાનો મિત્રો પરીક્ષામાં આવું જ કરવાનું છે એક ઓવર પહેલા પણ આપણે મેચ પૂરો કરવાનો છે ચાલો હવે મારે થોડુંક જે છે 2020 માં ફાસ્ટ હાલવાનું છે સમજાવી દીધું બધે કન્સેપ્ટ સમજાવી દીધા છે હવે આપણે આગળ વધવાનું છે સ્પીડ હવે આપણે ધ્યાનમાં લઈએ આટલું ક્લિયર થઈ ગયું પહેલા શું નક્કી કરશો પાસો કયો એ નક્કી થઈ જાય એટલે નિયમિત હોય તો સીધો વિરુદ્ધનો સાત થાય અનિયમિત હોય તો શું આવશે હું કરાવીશ ક્લિયર કે નહીં ચાલો બીજો પ્રશ્ન છે 25 સેકન્ડ આપે છે 25 સેકન્ડ નહીં પણ 5 સેકન્ડમાં મિત્રો જવાબ આવી જવો જોઈએ હવે મારે કઈ વાંચવો જ નથી ક્લિયર છે કઈ જોવાનું જ નહીં આપણે જોવાનું 5 ની વિરુદ્ધ કયો જોઈ લીધો પાસો કયો એ નક્કી કરો અને જવાબ કોમેન્ટમાં આપો સરસ જવાબ કોમેન્ટમાં ફટાફટ આપવાના છે લાઈક થી કમાવાય નહીં મિત્રો લાઈક થી ઉત્સાહ વધે તમારો ને મારો બંનેનો બરોબર છે એટલે ખાસ વસ્તુ એટલું ધ્યાનમાં લેવાનું આપણા માટે ઉત્સાહ જરૂરી છે કારણ કે અહીંયા તમે જોવા જાવ મિત્રો તમને વધુ ને વધુ મળે એટલા માટે જ અહીંયા ઊભા રહીએ છીએ સરસ ચાલો બે જવાબ આવે છે ચાલો હવે આપણે જોવા જઈએ તો આપણે પાસો કેવો પહેલી વસ્તુ આપણે આપણે શું છે પાસો કયો ચાલો ક્લિયર કરો પાસો કયો છે એ પહેલા નક્કી કરી નાખો તો પાસો આપણી પાસે કેવો છે તો કે જો આપણી પાસે 3 ને કેટલા થાય પાસ પાસે 4 2 ને 3 5 અને 1 ને 2 3 તો પાસ પાસે 7 નથી થતા એટલે કેવો પાસો થઈ ગયો આપણા માટે તો કે નિયમિત ચાલો પાસો કેવો થઈ ગયો તો કે નિયમિત કારણ કે પાસ પાસે 7 ન થતા હોય તો કેવા થશે કે વિરુદ્ધમાં 7 થશે તો હવે વિચારી લો 5 ની વિરુદ્ધ કેટલા હોય તો 5 પછી કેટલા ઉમેરીએ તો 7 થાય તો આમાં પ્લસ કરી આપણે કેટલા તો કે 2 તો જવાબ આપણે આવી ગયો 2 એટલે ઓપ્શન કયો થઈ જશે મિત્રો આપણો ડી ઓપ્શન થઈ જશે ઓપ્શન કયો થઈ જશે ડી ઓપ્શન થશે સરસ 2 ચાલો ક્લિયર થઈ ગયું છે બધાને ફટાફટ ક્લિયર થવા માંડ્યું છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો પહેલો પ્રકાર બધાને ક્લિયર આ પાસામાં જોવા જઈએ પાસો કેવો હોય નિયમિત હોય એક પણ આપણી પાસે અંક સમાન હોય નહીં એટલે સમજી લેવાનું કે વિરુદ્ધનો સરવાળો 7 થઈ જાય એટલે આપણું પૂરું તો આવું આવશે તો એ ક્લિયર થઈ જશે થંબ બતાવી દો એટલે આપણે બીજા પ્રકારમાં ભાઈ જઈએ હવે થંબ ફટાફટ બતાવવા માંડો એટલે આપણે બીજા પ્રકારમાં જવાનું છે મિત્રો વાહ યસ ચાલો સર આજે તમે ચમકો છો કાઈ નથી ચમકતા મિત્રો આ તો હવે આપણે પરીક્ષા નજીક આવી એટલે ઉત્સાહ વધ્યો તેજ વધ્યું છે મિત્રો પરીક્ષાનું તેજ આવ્યું છે અમારી ઉપર કે તમને આટલા બધા જે છે એ પ્રશ્ન જવાબ આપતા જોઈ અને મને હરખની હેલી આલે છે અત્યારે તો ચાલો આગળ વધીએ હવે આપણે બીજો પ્રકારની વાત કરીએ આપણે બીજા પ્રકારમાં શું આવશે આપણી પાસે તો કે પાસા પર એક અંક સમાન હોય અથવા લેટર સમાન હોય અથવા તો સિમ્બોલ સમાન હોય શું હોય પાસા પર એક અંક સમાન હોય અથવા તો એક લેટર સમાન હોય ને એક સિમ્બોલ સમાન હોય આ જ વસ્તુ આપણે જોવાનું તો આગળમાં શું હતું એકેય નહોતું સમાન અહીંયા કેટલા સમાન હશે તો કે એક સમાન હશે ચાલો મિત્રો આટલી વસ્તુ ઉપર ધ્યાનમાં લેવાનું છે બધા લોકો જોજો હવે પ્રશ્નને હું ધ્યાનમાં લઈશ અહીંયા પહેલા તો હંમેશા પ્રશ્નને આ 25 સેકન્ડને અત્યારે ભૂલી જઈએ હાલે ભાઈ વયા જાઓ આપણે જોવા જઈએ તો શું આવશે આપણી પાસે તો કે પાસો કયો પહેલા શું જોશું આપણે પાસો કયો
હવે મિત્રો આપણી સામે સકુની બહેન તો એ હારી જાવો જોઈએ આપણે એવી રીતે હલાવવાનું છે આપણે આપણે કાઈ કચાસ નથી રાખવાની આપણે ગમે આ ઉતરી એટલે ઘન પાસામાં આપણે પૂરેપૂરા આગળ નીકળી જવા જોઈએ ચાલો ક્લિયર થઈ ગયું પાસો કયો છે મને કોમેન્ટ માં આપો પાસો કયો હાલો કોમેન્ટ માં મને આપો પાસો કયો છે મારે કાઈ વાંચવાનું જ નથી પ્રશ્ન આવો જ હશે પેટર્ન કાઈ બદલશે જ નહીં અંકો બદલશે પાસો કયો પેલા મને ફટાફટ આપો સારું અનિયમિત પાસો આપે છે બધા લોકો અનિયમિત અનિયમિત જવાબ આપે છે ચાલો સરસ વાહ અનિયમિત જોઈ અને મને એટલું ખુશી થાય છે બધા લોકોનો જવાબ સાચો અને સમાન રીતે આવે છે જો પહેલી વસ્તુ જોજો 6 ને 1 7 થઈ ગયો મિત્રો બાજુ કેટલા થઈ ગયા છે તો કે 7 થઈ ગયા છે તો આનો અર્થ એવો જો આ નિયમિત ની સ્થિતિ હોય તો તમને પ્રશ્નમાં મેં પહેલા કીધું છે બે સ્થિતિ કેવી હશે તો કે એક જ પાસાની જુદી જુદી સ્થિતિ હોવાથી એક જ પાસાની બે સ્થિતિ તો આ કેવો હશે અનિયમિત જ હશે પછી ભલે એવું થાય કે આમાં પાસ પાસે 7 નો થાતા હોય તોય વાંધો નથી પણ આ સ્થિતિ તમે જોવા જાવ તો આ વસ્તુ જોવાની છે આ બે ફોટા છે એક જ પાસાના બે ફોટા છે હવે જોજો આપણી પાસે એકની વિરુદ્ધ કોણ આવે ની નક્કી કરવાનું છે એકની વિરુદ્ધ કોણ આવે એ જોવાનું છે પહેલી વસ્તુ આપણે શું કરવાનું કેટલા અંકો સમાન છે પાસો જો અનિયમિત હોય અનિયમિત હોય એટલે આપણે બીજી વસ્તુ શું જોવાનું કેટલા અંકો સમાન આપણે જોઈ લેવાનું કેટલા અંકો સમાન આ વસ્તુ બીજું પોઈન્ટ આપણે વિચારી લેવાનું તો કેટલા અંકો સમાન છે તો કે એક જ અંક સમાન છે કેટલા અંક સમાન છે એક હવે આપણે એક અંકને આપણે ટાર્ગેટ કરવાનો મિત્રો જે અંક સમાન હોય ને એક નંબરનો નહીં એક અંક સમાન છે એક નંબરનો નહીં હો મિત્રો એક અંક સમાન છે હવે જો આપણી પાસે ક્લિયર એક અંક સમાન હોય ને ત્યાંથી આપણે શું કરવાનું વિરુદ્ધના લેવા છે તો શું કરવાનું વિરુદ્ધના જોતા હોય ને તમારે તો સિમ્પલ રીતે કેવી રીતે હલવાનું ઘડિયાળની દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં ઘડિયાળની દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં કા ઘડિયાળની દિશામાં હલવાનું કા વિરુદ્ધ દિશામાં જો હવે પહેલા આપણે જોવા જઈએ ઘડિયાળની દિશામાં હાલી એટલે આપણે આમ ઘડિયાળ આમ ફરતી હોય ને આગળ આમ જાતી હોય આમ હાલે આપણી તો એક થી ઘડિયાળની દિશામાં કોણ આવ્યું તો એક થી આયલા એટલે ઘડિયાળની દિશામાં એવા આપણા ચાર કોણ આવ્યું આપણા ચાર તો અહીંયા જે માયલા ને એમ અહીંયા જ જોવાનું તો અહીંયા હું આવેલો એટલે અહીંયા કોણ આવ્યા મિત્રો તો કે અહીંયા આવ્યા આપણા પાંચ તો હવે તમને ખબર પડી ગઈ જે ઘડિયાળથી જે કોમન અંક સમાન હતો ત્યાંથી હું ક્લોકવાઇઝ આવેલો એટલે ત્યાંથી હું ક્લોકવાઇઝ આવેલો ને એટલે અહીંથી ક્લોકવાઇઝ ગયો તો ચાર આવ્યા ને અહીંથી ક્લોકવાઇઝ ગયો તો પાંચ આવ્યા તો આનો અર્થ એવો જે પેલું આવે એ બે એકબીજાના વિરુદ્ધ વાળા હોય મિત્રો કેવા હોય વિરુદ્ધ વાળા તો ચાર ની વિરુદ્ધમાં કેટલા હશે મિત્રો આપણી પાસે તો ચાર ની વિરુદ્ધમાં હશે આપણી પાસે પાંચ ચાર ની વિરુદ્ધમાં કેટલા હશે પાંચ હવે આપણે જોવા જઈએ ન્યાથી હું ક્લોકવાઇઝ ચાલુ એટલે પેલો કોણ આવે છે તો કે 6 અહીંથી ક્લોકવાઇઝ ચાલુ તો પેલો કોણ આવે છે 2 અહીંથી આયલા એટલે ક્લોકવાઇઝ પેલો અહીંથી ક્લોકવાઇઝ આ તો આ 2 ની વિરુદ્ધમાં કોણ આવે 6 ની વિરુદ્ધમાં આવી જશે 2 6 ની વિરુદ્ધમાં આવી જશે કેટલા મિત્રો આપણી પાસે 2 આટલું ક્લિયર 6 ની વિરુદ્ધમાં 2 વધુ કોણ 1 અહીંયા વધે કોણ હવે મને કયો જી તો પાસા પર 1 થી 6 જ હોય કે ન હોય મિત્રો 1 થી 6 જ હોય તો હવે આપણી પાસે 2 આવી ગયા છે 4 6 વધે કોણ 3 એટલે આપણો જવાબ શું આવે મિત્રો 3 શું આવે 3 આવશે આપણો જવાબ શું થશે ઓપ્શન ડી થશે સરસ ચાલો ક્લિયર ફરીથી જોઈ લ્યો કેટલા અંક સમાન હોય આપણી પાસે એક અંક સમાન હોય એક અંક સમાન હોય તો એને ટાર્ગેટ કર્યો મેં ન્યાથી ક્લોકવાઇઝ આવેલો એટલે 4 અહીંથી ક્લોકવાઇઝ આવ્યો તો 5 તો 4 ને 5 ઓપોઝિટ થઈ ગયા હવે વધ્યા હોય બે એકબીજાના ઓપોઝિટ થાય તો એક ની વિરુદ્ધ કોણ આવે જે ઘટતો હોય આવી ગયો ક્લિયર બધાયને ટપો પડ્યો હોય તો બધાય લોકો જે છે એ થમ ની નિશાની બતાવી દીધી એટલે આગળ વધારીએ મેં ઝુકેગા નહીં સાલા ચાલો ફટાફટ આગળ વધારવાનું છે એક લાઈટ બંધ નથી મિત્રો આ બધું લાઈટ ફૂલે ફૂલ જ છે અને હવે આપણે લાઈટ બંધ જ કરવાની નથી થતી રવિવાર સુધી ચાલો ક્લિયર વાહ આગળ વધારી હવે નેક્સ્ટ ચાલો બીજો પ્રશ્ન 25 સેકન્ડ આપકા ટાઈમ શરૂ હોતા હે આપ 25 સેકન્ડ પણ ન થાવી જોઈએ મિત્રો 25 સેકન્ડ નો સમય ન થાવો જોઈએ મારો જવાબ 25 સેકન્ડ પહેલા આવવો જોઈએ ચાલો ફટાફટ મેં તમને કીધું એ રીતે હાલો જે રીતે પ્રશ્ન પૂછ્યો છે જવાબ આપો ચાલો ફરી સમજાવો આ ફરીથી આવે છે આ બીજી વખત આય આવશે આમાંનામાં હું સમજાવીશ એટલે ક્લિયર થશે હવે તો મિત્રો ઝૂકવાનું જ નથી થતું આપણે ગમે તેવું આવે ચાલો સમય આપણો થઈ ગયો છે સમાપ્ત સમય આપણો સમાપ્ત થઈ ગયો હોય તો હવે જો
પહેલી વસ્તુ જોવો કે આપણે ભાયા વાંચવાનું કાઈ નથી પહેલા તો જોવો પાસાની સ્થિતિ જોઈ લેશું પાસો કેવો છે ઈ જોઈ લઈએ અનિયમિત છે કે નિયમિત ઈ જોવો પહેલા આ વસ્તુ પહેલા નક્કી કરી લ્યો તો જો 5 ને 1 7 ને પણ 5 ને 2 કેટલા થઈ ગયા 7 એટલે પહેલા પર આપણે ખબર પડી ગઈ કે પાસો હાલો અનિયમિત છે અનિયમિત હોય તો શું થઈ જશે મિત્રો સામ સામે 7 થાય નહીં જો જો સામ સામે 7 થાય નહીં તો હવે આપણે જોવા જઈએ સામ સામે 7 થાશે નહીં આપણે કેની વિરુદ્ધ કીધો છે 3 ની વિરુદ્ધ કીધો છે કેની વિરુદ્ધ 3 હવે આમાં કોમન કેટલા એ મને કયો પહેલા આમાં કોમન કેટલા છે તો કોમન માં આપણે જોવા જઈએ એક જ નંબર કોમન છે નંબર એક જ કોમન છે ઈ નંબર છે 2 નંબર એક જ કોમન છે ઈ નંબર છે આપણી પાસે કયો નંબર 2 તો જે કોમન હોય ને એને ટાર્ગેટ કરો પહેલા કોમન કયો છે તો કે 2 અને એને મે ટાર્ગેટ કર્યો ચાલો જવાબ આપવા માંડા છે બધા લોકો પણ અત્યારે જોજો 2 ની વિરુદ્ધ માં 1 આવે છે હું આપે પણ અત્યારે શીખવાનું છે શીખજો કોમન હોય ને ટાર્ગેટ કરી લીધો મે ન્યાથી હું આલું ક્લોકવાઇઝ એટલે ક્લોકવાઇઝ આયલો એટલે 5 આવ્યા ને અહીંથી હું ક્લોકવાઇઝ આલું એટલે 4 આવે તો એનો અર્થ એવો 4 અને 5 એકબીજાની કેવા આવે વિરુદ્ધ માં આવે મિત્રો 4 ને 5 કેવા આવે વિરુદ્ધ માં આવે તો આ ક્લિયર થઈ ગયું 4 ને 5 વિરુદ્ધ માં આવ્યા તો વૈધા હોય બે એકબીજાની વિરુદ્ધ માં હોય હવે તો અહીંથી ક્લોકવાઇઝ આવો તો 1 આવે ને અહીંથી ક્લોકવાઇઝ આવો તો 3 આવે તો વૈધા હોય વિરુદ્ધ વાળા હોય તો 1 ની વિરુદ્ધ માં કોણ આવે મિત્રો 3 આવે તો વૈધુ કોણ આવે 2 2 ની હાઈરે કોણ વધે છે કે જેની જોડી બનાવી હગી આપણે તો કે 1 3 5 4 2 તો વધે કોણ આપણી પાસે તો કે આપણી પાસે 6 વધે છે એટલે 2 ની વિરુદ્ધ 6 આવે 1 ની વિરુદ્ધ 3 આવે ને 4 ની વિરુદ્ધ 5 આવે પ્રશ્ન પૂછ્યો છે 3 ની વિરુદ્ધ તો હવે 3 ની વિરુદ્ધ આપણે કેટલો આવી જશે 1 એટલે જવાબ આપણી પાસે કેટલો થઈ જશે 1 એટલે ઓપ્શન આવી જશે એ 1 આપ્યો છે બધા સાચા છે પાસો કોઈને બતાવો મિત્રો ઘરે ખરીદી લ્યો પાસો ઘરે હોવો જોઈએ એક પાસો ચાલો ક્લિયર થઈ ગયું રેડી બધાને આ કમ્પ્લીટ આપણે ધ્યાનમાં લઈ લીધું છે નેક્સ્ટ આપણે જોવા જઈએ પ્રશ્ન ચાલો હવે પાસામાં અંકનો આપ્યો હોય અહીં આપણે આપેલા હોય ટપકા આપેલા હોય તો અંકનો હોય ટપકા હોય તો એ ગણી તો હગાઈ ને મિત્રો આપણે ગણવા મંડો અને જવાબ આપણે 25 સેકન્ડમાં આપવાનો છે આપકા ટાઈમ શરૂ હો ગયા હે 25 લાખ કા પ્રશ્ન હે મિત્રો ચાલો ક્લિયર થઈ ગયું ઠાકોર ને કહું ઓલું કરી નાખો તો એમાં એવો જોક ચાલો ક્લિયર બધાને ઉપર હશે ચાલો આટલું ક્લિયર થઈ ગયું બધું આપણી જે માહિતી આપેલી છે એ બધી વસ્તુ ઉપર ધ્યાન દેવાની છે આ બધી બાબતોને આપણે ધ્યાન દેવાનું થશે તો ક્લિયર થઈ જશે હવે આપણી પાસે જે માહિતી આપેલી હોય એને આપણે ધ્યાનમાં લેવાનું કે 3 ની વિરુદ્ધ કયો અંક છે એ આપણે જોવાનું છે શું જોવાનું છે આપણે 3 ની વિરુદ્ધ જોવાનું છે આપણે તો 3 ની વિરુદ્ધ આપણે જોવા જઈએ તો શું આવશે જોતા જઈએ પાસો કેવો 5 ને 2 7 આ કેવો થઈ જશે અનિયમિત પાસો થશે શું થશે આપણી પાસે અનિયમિત અનિયમિત થઈ ગયો એટલે હવે આપણે શું કરી નાખશું તો કે અનિયમિત હોવાથી આપણે ધ્યાનમાં લેવાનું છે કે વિરુદ્ધમાં આપણે જે છે એ 7 ન થાય તો આપણે હવે જોવા જઈએ આમાં કેટલા અંકો સમાન છે તો કે અહીં આપણી પાસે અંક સમાન હોય એ કયો છે તો કે 2 સમાન છે આપણી પાસે ન્યાથી જોવા જઈએ તો ક્લોકવાઇઝ 5 આવે છે અને અહીંયા કોણ આવે છે તો 4 તો 5 ની વિરુદ્ધ 4 આવે છે 1 ની વિરુદ્ધ 3 આવે છે એટલે જવાબ આપણો કયો આવી જશે 1 સાહેબ આ પ્રશ્ન પાછલો હતો એવો જ પ્રશ્ન આવી ગયો છે આપણી પાસે ક્લિયર બધાને રેડી ચાલો નેક્સ્ટ આપણે જોવા જઈએ પ્રશ્ન બદલી ગયો તો સોરી આ આપણે પ્રશ્ન જોવાનો છે હવે આપણે જોવા જઈએ પ્રશ્નની વાત કરીએ આપણે તો પ્રશ્નમાં આપણી પાસે જે સમય છે એ સમય મર્યાદામાં તો બધાને પ્રશ્ન જવાબ આવી જ ગયો હશે જો 4 ટપકાવાળી સ્થિતિ છે 4 ટપકાવાળી એ સ્થિતિની વાત કરી હોય તો હવે આપણે એની વિરુદ્ધ કઈ આવે જો આમાં કેટલી સ્થિતિ એવી છે કોમન હોય તો પહેલા તો જો પાસો કેવો છે તો કે નિયમિત છે કે અનિયમિત એ નક્કી કરી લ્યો તો જો હવે આપણે જોવા જઈએ ગણી શકીએ ને અહીંયા કેટલા છે 4 અહીંયા કેટલા છે 3 આ બેનો શું કરશું આપણે સરવાળો સરવાળો કરો એટલે કેટલા થઈ જશે 7 થાય છે 7 થાય તો કેવો થઈ ગયો અનિયમિત થઈ ગયો અનિયમિત થઈ ગયો છે તો કે હવે વિરુદ્ધનો સરવાળો 7 થશે નહીં ક્લિયર થઈ ગયું આટલું આપણી પાસે હવે આપણે ધ્યાનમાં લેવા જઈએ તો આપણે એ ધ્યાનમાં લેવાનું છે કે પરિસ્થિતિ મુજબ કોમન કેટલા તો કે આપણી પાસે કોમન જોવા જઈએ અહીંયા બે છે અહીંયા છે કે અહીંયા છે કે નથી બધા ધ્યાન રાખજો પહેલી વખત આવે છે આ પ્રશ્ન એમપી ગણી શકાય પ્રશ્નમાં શું કીધું તમને પાસો કેવો છે તો કે અનિયમિત પાસાની સ્થિતિ કેવી કીધી અનિયમિત અનિયમિતની વાત કરવામાં આવી છે ક્લિયર થઈ ગયું છે બીજી વસ્તુ શું આપી છે તો કે એકય અંક સમાન નથી
અહીંયા શું આવ્યું એકેય અંક સમાન નથી હવે જ્યારે આવું આવે પાસો અનિયમિત હોય અને એકેય અંક સમાન ન હોય આ બે વસ્તુ ભેગી થાય ને મિત્રો ત્યારે તમારે શું કરવાની છે ત્યારે તમારે એલિમિનેશન મેથડ ઉપયોગ કરવાની થશે એટલે શું થશે એલિમિનેશન મેથડ ઉપયોગ કર્યો એટલે ક્લિયર થઈ જશે આ મેથડ માં તમે શું કરશો તો કે આમાં કેન્સલેશન મેથડ કરશું કેન્સલ કરતા જશું કેવી રીતે કરવાની બધાનું ધ્યાન અહીંયા જોઈ હવે આટલું ક્લિયર કરવાનું છે કે કેવી રીતે આપણે ધ્યાનમાં લેવાનું થશે તો હવે આપણી પાસે એટલું ધ્યાનમાં લેવાનું કે જ્યારે આપણી પાસે અનિયમિત હોય એકેય અંક સમાન ન હોય તો એલિમિનેશન કરતું જશું કેવી રીતે તો હવે આપણે જો પહેલા આપણે જોયું પાસો કેવો હતો કે અનિયમિત હતો 4 ને 3 7 થઈ જતા હતા એટલે અનિયમિત હતો અનિયમિત હોય તો વિરુદ્ધ 7 આવે નહીં તો વિરુદ્ધ એટલે 4 ની વિરુદ્ધ 7 નો આ 4 ની વિરુદ્ધ આપણે જોવા જઈએ વિરુદ્ધ બાજુનો સરવાળો 7 થવો જોઈએ નહીં તો 4 ની વિરુદ્ધ કોણ ન આવે તો કે 4 ને 3 આ બે વિરુદ્ધમાં ન આવે આ બે વિરુદ્ધમાં આવે નહીં એટલે આપણે એમ કહી શકીએ છીએ ત્રણ ઓપ્શન તો આવશે જ નહીં કારણ કે આ અનિયમિત પાસો છે ને વિરુદ્ધનો સરવાળો 7 નો થાય અને 4 ની ઓપ્શનમાં 4ય નો આવે એટલે આ એલિમિનેટ કર્યા ઓપ્શનને કેન્સલ કર્યા મિત્રો આપણે ફરીથી સમજજો જ્યારે પાસો અનિયમિત હોય ને એકેય અંક સમાન ન હોય ત્યારે એલિમિનેશન કરવાનું એટલે કાઢતું જવાનું શું કરીએ આપણે 4 છે અને વિરુદ્ધનો 7 નો થાય જો 7 થતો હોય તો 3 લઈ લ્યો તો 7 થાય તો આ ખોટો ઓપ્શન કહેવાય 4 ની વિરુદ્ધ 4 તો આવે જ નહીં કારણ કે 4 પોતે ને પોતે હોય ને નહીં બીજી વાર વિરુદ્ધમાં તો હોય જ નહીં એટલે 2 નીકળી ગયા તો આ 2 માંથી એક જ હોય પછી બીજું કીધું હતું કે જે પાસે હોય ને વિરુદ્ધમાં ન હોય આ નોંધે યાદ રાખજો જે પાસે હોય વિરુદ્ધમાં ન હોય આટલું યાદ રાખવાનું જે પાસે હોય આ શોર્ટ ટ્રિક છે જે પાસે હોય તે વિરુદ્ધમાં ન હોય તે વિરુદ્ધ ન હોય અને વિરુદ્ધ હોય પાસે ન હોય એ બીજો અર્થ એવો કહી શકીએ વિરુદ્ધ હોય પાસે ન હોય ને પાસે હોય વિરુદ્ધ હોય નહીં ક્લિયર થઈ ગયું આટલી બધી વસ્તુ હવે આપણે જોવા જઈએ તો જો 4 ની નજીક કોણ છે એક તો 3 છે ને એક તો 6 છે તો 3 ને 6 બે વિરુદ્ધમાં હશે નહીં તો 6 પણ વિરુદ્ધમાં આવે નહીં તો આપણે ક્લિયર થઈ ગયું કે 4 ની બાજુમાં 6 ને 3 હતા એ વિરુદ્ધમાં નો આવે અને આપણે 4 ની વિરુદ્ધ 4 નો આવે તો વધુ કોણ આપણી પાસે 2 જ વધે છે તો હવે આપણે આટલું ક્લિયર કરી શકીએ કે આપણી પાસે એક જ ઓપ્શન એવો વધુ કે જે એલિમિનેશન મેથડ થી ઉપયોગ કરી શકીએ છીએ ચલો 2 જવાબ આવે ચાલો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની થશે કે કેવી રીતે આપણે ધ્યાનમાં લેવાનું છે પહેલી વસ્તુ પાસો કેવો અનિયમિત બીજી વસ્તુ એકેય અંક સમાન ન હોય એટલે મેથડ કઈ એલિમિનેશન એલિમિનેશનમાં જે પાસે હોય તો વિરુદ્ધમાં ન હોય તો જો 4 છે તો વિરુદ્ધ 7 ન થાય કારણ કે અનિયમિત છે એટલે વિરુદ્ધ 7 ન થાય એટલે આપણે આ વસ્તુ યાદ રાખવાની છે ને વિરુદ્ધ 7 ન થાય આ વસ્તુ ક્લિયર થઈ ગઈ તો વિરુદ્ધ 7 નો થાય તો 4 ની વિરુદ્ધ 3 આવે તો 7 થઈ જાય તો એ ખોટું પડે એટલે 3 ઓપ્શન મેં કાઢી નાખો 4 એટલે છે 4 વાળો ઓપ્શન મેં કાઢી નાખો હવે વધે જો પાસે હોય ને વિરુદ્ધ નો હોય તો પાસે કોણ છે 4 ની બાજુમાં 3 છે ને કોણ છે 6 તો 3 ને 6 2 નું આવે તો એ નીકળી ગયા વધુ કોણ આપણી પાસે 2 આવી એલિમિનેશન મેથડ નો આપણે ઉપયોગ કરવાનો છે ક્લિયર બધાને ચાલો બધાને સમજાઈ જશે આ મેથડ ને ખૂબ જ રીતે ધ્યાનમાં લેવાની છે પાસે વિરુદ્ધ ના થાય એ સમજાયું નહીં થોડુંક લેટ જોઈન થયા છો એટલે નહીં ખ્યાલ શરૂઆતમાં મેં બધા કન્સેપ્ટ સમજાવ્યા છે તો આ રીતે આપણે જોતા જાજો જેને હવે ફરી વાર સમજવું મિત્રો વિડીયો પૂરો થઈ જાય એટલે આને જ કન્સેપ્ટ 2-3 વાર જોઈ લેશો એટલે તમારા માટે ક્લિયર થઈ જશે ચાલો નેક્સ્ટ આપણે જોવા જઈએ તો પ્રશ્ન આગળ વધારીએ ચાલો ફરીથી એવો પ્રશ્ન આવ્યો છે 25 સેકન્ડનો સમય આપું છું બધા લોકો મને જવાબ આપજો 25 સેકન્ડનો સમય છે એક ની વિરુદ્ધ કોણ આવે અહીંયા સ્થિતિ છે મેં કીધું એ સ્ટેપમાં હાલવાનું નિયમિત છે કે અનિયમિત નક્કી કરો કેટલા અંકો સમાન છે એ નક્કી કરો પછી તમારે લેવામાં સરળ બને આ 2 સ્ટેપ ઉપર હાલવાનું છે આ 2 સ્ટેપ ઉપર તમારે ધ્યાનમાં લેવાનું છે આ 2 સ્ટેપ ઉપર તમારે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લેતું જવાનું થશે ચાલો ક્લિયર થાય એટલે ફટાફટ જવાબ આપવાના છે બધાએ 5 જવાબ આપે છે અમુક લોકો 4 જવાબ આપે છે આપણો સમય પૂરો થઈ ગયો છે અને જવાબ આવવા માંડ્યા છે મિત્રો તો આપણે હવે શું કરવાનું છે એ જોતા જઈએ પહેલી વસ્તુ કે આ વાંચવાનું જ નહીં આપણે જોઈ લેવાનું કે આપણી પાસે પ્રશ્ન શું પૂછ્યો છે તો કે એક ટપકાવાળી સ્થિતિની વિરુદ્ધ કોણ વિરુદ્ધ જ પૂછશે આમાં પ્રશ્ન ક્લિયર થઈ ગયું આટલું બીજું જુઓ હવે પાસો કેવો છે તો કે જો આ 4 છે કે નહીં આ 3 છે કે નહીં એટલે પાસ પાસે થયા કે નહીં એનો સરવાળો 7 થઈ ગયો કે નહીં એટલે પાસો કેવો થઈ ગયો તો કે પાસો અનિયમિત આટલું ક્લિયર થઈ ગયું બીજી વસ્તુ જોવા જઈએ બીજી વસ્તુ શું જોવાની છે તો કેટલી વસ્તુ સમાન છે બેમાં કઈ કઈ વસ્તુ સમાન છે અનિયમિત છે ખબર પડી ગઈ કેટલા અંકો સમાન છે અથવા કેટલી સ્થિતિ સમાન છે જો તો અહીંયા જો 6 છે કે નહીં અહીંયા આ છે અહીંયા 6 કે નહીં
તો કેટલી સ્થિતિ તો બે માં એક એક સ્થિતિ સમાન છે અહીંયા 3 છે અહીં કઈ નથી અહીં 4 છે અહીં કઈ નથી તો એક એક સ્થિતિ સમાન હોય તો હમણાં આપણે ભણ્યા તે જ રીતે નેથી ક્લોકવાઇઝ ચાલવાનું અહીંથી ક્લોકવાઇઝ ચાલી એટલે કોણ આવે મિત્રો તો કે 2 અને અહીંથી ક્લોકવાઇઝ ચાલો તો કોણ આવે તો કે 3 તો આનો અર્થ એવો 2 ટપકાવાળી સ્થિતિ છે એની વિરુદ્ધમાં કેટલા ટપકાવાળી સ્થિતિ આવે તો કે 3 ટપકાવાળી આવે છે પછી 4 ટપકાવાળી સ્થિતિ હવે વધી છે ના 1 ટપકાવાળી તો 4 ટપકાવાળી સ્થિતિ વિરુદ્ધમાં કેટલા ટપકાવાળી સ્થિતિ આવે તો કે 1 ટપકાવાળી અને વધુ તો કેટલા 6 ટપકાવાળી ની સામે હવે વધુ હોય કોણ ઈ આપણે જોવા જઈએ તો 1 2 3 4 વધે કોણ આપણી પાસે 5 કારણ કે એક પાસામાં 6 જ આપણી પાસે અંકો હોય તો ગમે તે પ્રશ્ન પૂછે તો 1 ની સામે કેટલા આવશે મિત્રો 4 4 આવે એટલે ઓપ્શન આપણો કયો થઈ જશે મિત્રો બી ઓપ્શન થશે 1 ની સામે આવે 4 4 આવે એટલે શું આવશે 2 આવશે ચાલો ક્લિયર બધાને આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાનું છે આવું આવે ત્યારે આપણે આને ઉપર જ બેઝ ઉપર જ આખો મદાર રહેશે કે પેલા નિયમિત પાસો છે કે નહીં પાછલા પ્રશ્નનું આપણે જોવા જઈએ તો પાછલા પ્રશ્નનો એક સ્ક્રીનશોટ ની વાત કરી આપણે સ્ક્રીનશોટ ફટાફટ લઈ લઈએ જે મેં સમજાવ્યું હતું આગલું એનો સ્ક્રીનશોટ લઈ અને આપણે આગળ વધારીએ ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો આલો બધા ચાલો ક્લિયર થઈ ગયું બધાને હવે હાલો હવે આપણે જોવા જઈએ નેક્સ્ટ પ્રશ્ન હવે જો આ વસ્તુ આવે ને ત્યારે જ્યારે આપણી પાસે લેટર હોય મિત્રો શું આપેલા હોય તો કે લેટર કે સિમ્બોલ હોય લેટર હોય અથવા તો સિમ્બોલ હોય આ બે માંથી એક હોય ત્યારે 7 ની ગણતરી જોવાની નહીં નિયમિત કે અનિયમિત જોવાનો નહીં નિયમિત અનિયમિત ન જોવું આટલું જોવાનું આ વસ્તુ આમાં નહીં જોવાની આ સ્ટેપ યાદ રાખજો તો શું જોવાનું તમારે તો એ સમયે તમારે શું જોવાનું કેટલા લેટર કે ઈ સમાન છે કેટલા લેટર કે સિમ્બોલ સમાન ઈ એક જ સ્ટેપ જોવાનું કેટલા લેટર્સ કે સિમ્બોલ સમાન ઈ એક જ વસ્તુ જોવાની થાશે તમારે આ વસ્તુ ઉપર ધ્યાન રાખજો કેટલા લેટર ને સિમ્બોલ સમાન એ વસ્તુને આપણે ધ્યાનમાં લઈ લેશું ચાલો આ વસ્તુ હવે અહીંયા નિયમિત અનિયમિત નહીં જોવાનું ક્યારે જ્યારે તમારી પાસે લેટર આવે ત્યારે નિયમિત અનિયમિત જોવાનું નહીં ક્લિયર થાય છે બધાને તો હવે આપણે જોવા જઈએ તો આપણે બે માં કોમન કેટલા લેટર છે જુઓ તો કોમન આપણી પાસે લેટર જોવા મળે તો અહીંયા મને એક આર જોવા મળે છે કયો જોવા મળે છે મિત્રો આર અહીંયા જોવા મળે છે આર એક તો જોવા મળે છે કે નથી મળતો બીજા એક લેટર કોમન નથી એક જ લેટર કોમન છે એક લેટર કોમન હોય તો આપણે કરીએ છીએ એમ કા ક્લોકવાઇઝ ને કા તો એન્ટી ક્લોકવાઇઝ બે માંથી એક રીતે આપણે જોઈ લેશું એટલે આપણો જવાબ આવી જશે તો ચાલો ક્લોકવાઇઝ એટલે કોણ આવે તો કે પી અહીંયા ક્લોકવાઇઝ એટલે કોણ આવે તો કે ડી તો પી ની વિરુદ્ધમાં કોણ આવે તો કે ડી આવે એટલે પી ની વિરુદ્ધમાં આવી જશે ડી પછી આપણે જોવા જઈએ તો વૈધો કોણ એસ અને વૈધો કોણ જી તો એસ ની વિરુદ્ધમાં કોણ થઈ જશે તો કે જી કારણ કે અહીંથી ક્લોકવાઇઝ આવે એટલે એસ આવે અહીંથી ક્લોકવાઇઝ આવે તો જી આવે એન્ટી ક્લોકવાઇઝે જઈ શકો પણ એવું વિચારતા નથી અત્યારે એક જ વસ્તુ વિચારવાની ગમે તે એક જ યાદ રાખવાની ક્લિયર થઈ ગયું આટલું તો હવે આર ની વિરુદ્ધ કોણ આવે આર ની વિરુદ્ધ પ્રશ્ન પૂછે તો હવે વિચારવાનું કે આપણી પાસે 6 અંકો કયા થઈ ખબર નથી તો ઓપ્શન જે આપ્યો હોય ને આપણે નક્કી કરી શકીએ એવા ઓપ્શન હમણાં હું લઈશ પણ અત્યારે પ્રશ્ન પૂછ્યો છે જી નો તો જી ની વિરુદ્ધમાં કોણ આવશે મિત્રો તો ક્લિયર થઈ ગયું કે જી ની વિરુદ્ધમાં એસ આવે એટલે આપણો જવાબ કયો થઈ જશે ડી લેટર ડી ઓપ્શન થઈ જશે એસ લેટર થઈ જશે ડી ઓપ્શન અને એસ લેટર થઈ જશે ચાલો ક્લિયર થાય છે બધાને ફટાફટ ધ્યાન આપવાનું છે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ આપણે ચાલો હવે આ પ્રશ્ન જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે 25 સેકન્ડનો સમય મળે છે સમય તમારો સમર શરૂ થઈ ગયો છે મિત્રો 5 થી 10 સેકન્ડમાં મારે જવાબ જોઈએ છે અહીંયા અનિયમિત નિયમિત નક્કી કરવાની જરૂર નથી કારણ કે આપણી પાસે જે સ્થિતિ છે એ સ્થિતિમાં નંબર કે આપણી પાસે ટપકા નથી એટલા માટે જવાબ આપવો જોઈએ ચલો 8 સેકન્ડ 7 સેકન્ડ બાકી છે મિત્રો 5 સેકન્ડ બાકી છે જવાબ આવવા માંડ્યા છે બધા લોકોના 2 સેકન્ડ બાકી છે અને 1 સેકન્ડ સમય પૂરો થઈ ગયો છે મિત્રો આપણી પાસે હવે આપણી પાસે જોવા જઈએ તો એ ઓપ્શન આપે છે અથવા તો લેટર હવે ખબર નથી પડતી શું કહેવાય પણ ચેક કરીએ આવું આવે એટલે આપણે અનિયમિત કે નિયમિત જોવાનું નથી શું કરવાનું છે કેટલા લેટર સમાન વાત પૂરી ઈ જોઈ લ્યો કેટલા લેટર સમાન જોવા મળે છે આમાં તો મને એક તો અહીંયા ડી મળે છે કયો મળે છે જોવા ડી અહીંયા કયો મળે છે ડી બીજો કે કોમન છે નથી
તો આનો અર્થ એવો થઈ ગયો કે અહીંથી ક્લોકવાઇઝ એટલે સી આવે અહીંથી ક્લોકવાઇઝ એટલે એફ આવે તો સી અને એફ બે એકબીજાના શું થાય આપણી પાસે વિરુદ્ધમાં આવે તો બી અને એ એકબીજાના કેવા આવી જશે વિરુદ્ધમાં આવી જશે અને ડી વધ્યો છે ડી ની વિરુદ્ધમાં આપણી પાસે અત્યારે કઈ છે એટલે એનો પ્રશ્ન આપણી પાસે પૂછ્યો જો હવે આવ્યો ડી ની વિરુદ્ધમાં કયો આવ્યો એ પ્રશ્ન પૂછ્યો તો ડી ની વિરુદ્ધમાં આ ચારમાંથી એકેય નહીં આવે ઓપ્શન એલિમિનેટ કરવા આવું આવે ત્યારે શું કરવાનું ઓપ્શન એલિમિનેટ કરવાના છે તો કરીએ આપણે જોવા જઈએ તો એ જો આપણી પાસે સી ની વિરુદ્ધ એફ છે તો સી ને એફ બેમાંથી એકેય નો આવે તો સી એ નીકળી ગયો એફ પણ નીકળી ગયો ઈ બે ડી ની વિરુદ્ધમાં તો આવશે જ નહીં તો હવે જોવા જઈએ બી ની વિરુદ્ધમાં કોણ આવે તો કે એ તો ડી ની વિરુદ્ધમાં એ નો આવે તો વધુ શું હવે તો ડી ની વિરુદ્ધમાં એક જ ઓપ્શન વધતો હોવાથી આપણે એલિમિનેશન મેથડ ઉપયોગ કરી એટલે ઓપ્શન ઈ આવે છે કયો ઓપ્શન આવે છે આપણી પાસે ઈ કારણ કે આપણે આ જોયું શું કર્યું તો કે એક કોમન હતો એનાથી ક્લોકવાઇઝ ફેરવવા મે અહીંથી ક્લોકવાઇઝ ફેરવું એટલે આ આવે અહીંથી ક્લોકવાઇઝ ફેરવું તો આ આવે તો આપણે જોવા જઈએ એફ ની વિરુદ્ધમાં સી એની વિરુદ્ધમાં બી તો ડી ની વિરુદ્ધ કોણ હોય તો એલિમિનેશન મેથડ ઉપયોગ કરી એટલા માટે ગમે તે લેટર જે વધ્યો હોય એ આપણો જવાબ થશે ક્લિયર આપણો જવાબ શું આવ્યો ઈ જવાબ આવે છે સરસ ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોવા જઈએ ચાલો 25 સેકન્ડ નું ટાઈમર છે 25 સેકન્ડ નું ટાઈમર છે જવાબ આપવાનો છે સમય શરૂ હોતા હે અબ આપકા ચલો 25 સેકન્ડ માંથી 5 સેકન્ડ વહી ગઈ છે મિત્રો જવાબ મારે કોમેન્ટ માં જોઈએ છે જવાબ મારે કોમેન્ટ માં જોઈએ છે પ્રશ્ન અહીંયા છે અહીંયા તમારો સમય સમાપ્ત થતો જાય છે 10 સેકન્ડ ઓન્લી બાકી છે વાહ સરસ જવાબ આપવા માંડ્યા છે બધા લોકો અમુક લોકો ડી ઓપ્શન આપે છે ચલો 4 સેકન્ડ બાકી છે 2 સેકન્ડ 1 સેકન્ડ ચલો સમય થઈ ગયો સમાપ્ત તમારો એટ ધ રેટ આપે છે બી આપે છે એટ ધ રેટ આપે છે બી આપે છે તો બી ઓપ્શનમાં ડોલર છે એટ ધ રેટ ડી ઓપ્શનમાં છે બે અલગ અલગ ઓપ્શન બતાવે છે સરસ હવે જો આપણે શું કરવાનું છે પહેલી વસ્તુ આપણી પાસે પાઈ ની નિશાની વિરુદ્ધ કોણ આવે એવું કીધું છે કે નહીં તો આમાં કોમન જોજો આવું સિમ્બોલ આવે ત્યારે નિયમિત કે અનિયમિત ચેક નહીં કરવાના કેટલા સમાન છે એ જોઈ લેવાના કેટલા સમાન છે ચાલો આમાં સમાન કેટલા આપણી પાસે સિમ્બોલ છે એ ચેક કરી લઈએ તો આપણી પાસે એક જ સિમ્બોલ મને જોવા મળે છે સમાન હોય એવો કયો હતો કે ડોલરનો એક જ સમાન હોય તો આપણે શું કરી નાખશું ક્લોકવાઇઝ હાલશું અહીંથી ક્લોકવાઇઝ હાલો તો પાઈ ને અહીંથી ક્લોકવાઇઝ હાલો તો એટ ધ રેટ તો ક્લિયર પાઈ ની વિરુદ્ધ કોણ આવી જાય તો કે એટ ધ રેટ આવી જાય ને એટ ધ રેટ આવે એટલે ઓપ્શન કયો થઈ જાય મિત્રો ડી ઓપ્શન થઈ જશે કયો ઓપ્શન થઈ જશે ડી ઓપ્શન થઈ જશે ચાલો ક્લિયર થઈ જાય છે બધા લોકોને રેડી થઈ ગયું તો આ રીતે તમારે હવે ધ્યાનમાં લેવાનું છે જ્યારે પ્રશ્ન આવતો હોય ત્યારે આ પ્રશ્નને આ રીતે આપણે સોલ્વ કરવાનો છે ચાલો હવે આપણે બીજું જોવાનું નથી અહીંયા રજિસ્ટરનો ટ્રેડમાર્ક હોય એની વિરુદ્ધમાં આપણે શું આવી જશે એન્ડ આવી જશે પાઈ ની વિરુદ્ધમાં કોણ આવી જશે તો કે એટ ધ રેટ આવી જશે હવે આપણે બીજી વસ્તુ વિચારવાની જરૂર જ નથી આમાં મિત્રો ચાલો બે પ્રકાર પૂરા થયા છે આપણો ત્રીજો પ્રકાર ચાલુ કરવો છે મિત્રો થંબની નિશાની બતાવી દો બધાયના પ્રકાર સમજાઈ ગયા હોય અને જે નવા એવા હોય મિત્રો લાઈક કરજો તમારા મિત્રોને લિંક શેર કરી દેજો અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવા દિવસે દિવસે આપણા માટે શું થાય છે તો કે આપણા નવા વિડીયો આવતા જાય તો તમને દરેક વિડીયોની માહિતી સરળતાથી મળતી જશે મિત્રો ચાલો ક્લિયર થતું હોય તો બધા થંબ આપી દેજો વાહ સરસ હવે પાસા ફેંકતા આવડી ગયા ને મિત્રો આપણને જો હવે આપણી સામે ગમે તેવો આપણી પાસે હોશિયાર બેસાડી દે પાસો ફેંકે એટલે આપણે પાસાનો જવાબ આપી જ આપવાનો છે વાહ સરસ વાહ મોજ આવે છે ને બધા એકવાર લખી દો મોજે મોજ બધાને સમજાય છે સરસ ન સમજાય પાછું ફરીથી એકવાર વિડીયો પૂરો થાય એટલે આખું જે છે સ્પીડ થી જોઈ લેજો એટલે તમને ક્લિયર થઈ જશે ચાલો હવે નેક્સ્ટ આપણે જોવા જઈએ તો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ હવે શું કહે છે પાસા પર શું આવ્યું બે અંક સમાન હોય કેટલા અંક સમાન હોય બે અથવા તો કેટલા લેટર સમાન હોય બે લેટર અથવા તો બે કેટલા સમાન હોય સિમ્બોલ સમાન હોય કેટલા લેટર કેટલા તો કે બે લેટર બે સિમ્બોલ અથવા તો બે અંક સમાન હોય એ આપણે ધ્યાનમાં લેવાનું છે ચાલો આગળ વધારીએ હવે આપણે પાસા પર બે અંક સમાન હોય અમુકની કોમેન્ટ એવી છે વાંચવા જેવી નથી હોતી એટલે આપણે મનમાં મનમાં સમજી જઈને મજા મજા કરી લેવાની ચાલો ક્લિયર થઈ ગયું આટલું તો કે પાસા પર બે અંક સમાન હોય લેટર સમાન હોય બે સમાન હોય ત્યારે ઘણી વખત સરળતાથી આવી જશે બે સમાન હોય ત્યારે શું થઈ જશે સરળ બની જશે નેક્સ્ટ વાત કરીએ આપણે જો ચાલો હવે આપણી પાસે જો પ્રશ્ન ગણવું હોય તો 5 સેકન્ડમાં અંદર ગણાય જાય પેલા તો આવું અંક આવે કે આપણી પાસે ટપકા આવે એટલે પેલા પાસો કેવો નક્કી કરો નિયમિત કે અનિયમિત નિયમિત છે કે અનિયમિત છે આ બે પેલા નક્કી કરી લ્યો નિયમિત છે કે અનિયમિત
તો પહેલા આપણે જોવા જઈએ તો કે 6 ને 1 7 થઈ ગયો એટલે આપણને ખબર પડી ગઈ કે અનિયમિત છે અનિયમિત હોય તો હવે આપણને ખબર પડી જવી જોઈએ કે શું તો કે અનિયમિતમાં પાસ પાસે 7 સરવાળો થાશે વિરુદ્ધમાં 7 થાશે નહીં હવે આપણે આમાં કોમન કયા છે તો કે કોમન બે અંકો છે જોજો કયા બે અંકો કોમન છે તો કે અહીં આપણી પાસે 1 અને 3 કોમન જોવા મળે છે ચાલો જોવા મળ્યા છે અહીં આપણે 1 અને 3 જોવા મળ્યા છે આમ જોવા જઈને મિત્રો તો આપણી પાસે કેટલા કોમન થયા 1 1 કોમન થયો અને 1 3 કોમન થયા અહીં 1 3 કોમન થયો અને અહીં 1 કોમન થયા તો આનો અર્થ એવો થશે કે બે અંકો કોમન છે આને કહેવાય બે અંક કોમન છે ચાલો આટલું ક્લિયર થઈ ગયું બે અંક કોમન હોય ત્યારે હવે વિરુદ્ધ કયો ગણવો તો વૈધા હોય ને એકબીજાની વિરુદ્ધ વાળા હોય મિત્રો શું હોય વૈધા હોય ને એકબીજાની વિરુદ્ધ વાળા હોય વધે એ એકબીજાની વિરુદ્ધ વાળા છે એટલે વધે છે કોણ 5 અને 6 તો 5 ને 6 એકબીજાની વિરુદ્ધમાં હશે આવું વસ્તુ ઉપર ધ્યાન દેજો જેટલા કોમન હોય જોઈ લેવાના એક કોમન હોય તો ક્લોકવાઇઝ ચલાવતા હતા અહીં ક્લોકવાઇઝ જ હલાવ્યું છે અહીંથી જાવ ક્લોકવાઇઝ અહીંથી ક્લોકવાઇઝ જાવ એટલે 6 આવે અહીંથી ક્લોકવાઇઝ જાશો એટલે કોણ આવશે આપણી પાસે તો કે 5 આવશે તો આમ જાશું એટલે ક્લિયર થઈ ગયું આપણા માટે તો કે 3 થી ક્લોકવાઇઝ 6 આવે ને 3 થી ક્લોકવાઇઝ 5 ઈ જ વસ્તુ થઈ આપણે પણ બે હોય ને ત્યારે આવું વસ્તુ તમારે નહીં જોવાનું બે હોય ત્યારે તમારે પાસે શું થઈ જવા જોઈએ તો ખબર જ પડી જવું જોઈએ વૈધ હોય એકબીજાની વિરુદ્ધમાં આવે પણ પ્રશ્ન તમને થોડોક અલગથી પૂછે પ્રશ્ન તમને શું પૂછે થોડોક અલગથી પૂછે તો હવે આપણે જોવા જઈએ 5 ની વિરુદ્ધમાં 6 આવે પણ આપણને પૂછ્યો છે કે ની વિરુદ્ધમાં 1 ની વિરુદ્ધમાં કેટલા હોય એવો પૂછ્યો છે મિત્રો તો હવે તમે નક્કી કરી શકો છો કે આ પાસો કેવો છે મિત્રો તો કે અનિયમિત પાસો છે નિયમિત છે નહીં એટલું ક્લિયર થઈ ગયું અનિયમિતમાં જોવા જઈએ વિરુદ્ધમાં 7 ન થાય વિરુદ્ધ 7 ન થાય ચાલો ક્લિયર થઈ ગયું હવે આની વિરુદ્ધમાં 6 તો નહીં જ આવે આની વિરુદ્ધમાં 6 આવશે નહીં તો 6 તો ઓપ્શનમાંથી કાઢી નાખો હવે એલિમિનેશન મેથડ ઉપયોગ કરવી પડે કારણ કે તમને 5 અને 6 મળી ગયું હતું તો હવે વિચારો 6 ની વિરુદ્ધમાં 5 હોય તો 5 ની વિરુદ્ધમાં 6 હોય તો 1 ની વિરુદ્ધમાં 5 એ નું આવ્યો 1 ની વિરુદ્ધમાં 5 પણ આવે નહીં ટૂંકમાં 1 ની બાજુમાં હોય ની વિરુદ્ધમાં આવે નહીં તો 1 ની બાજુમાં 6 છે ને 3 છે તો 6 એ નું આવે ને 3 એ નું આવે ને 5 એ નું આવે કારણ કે 1 ની વિરુદ્ધમાં 5 છે 3 છે અને 6 છે એટલા માટે આ ત્રણેય બાજુબાજુમાં હોય તો નો આવે વિરુદ્ધમાં તો વૈધુ કોણ આપણી પાસે તો કે વધે છે આપણી પાસે 2 એટલે ઓપ્શન કયો થઈ જશે આપણો એ ઓપ્શન થઈ જશે આપણે જોવાનું થશે કે આવી રીતે આપણે જોવાનું છે કે પરિસ્થિતિ આપણે ધ્યાનમાં લેવાની છે અને આ રીતે આપણે જોતું જવાનું છે ચાલો રેડી ક્લિયર બધાને સમજાઈ ગયું હોય તો હવે આ વસ્તુ આપણે નેક્સ્ટ પ્રશ્નમાં લાગુ પાડવી છે ચાલો ફટાફટ ક્લિયર થઈ ગઈ બધાને જ્યારે આપણી પાસે ખબર પડે કે અનિયમિત છે ને અહીંયા મળતી વિગત અલગ હોય અને અહીંયા પૂછવું હોય અલગ હોય ત્યારે એલિમિનેશન મેથડ ઉપયોગ કરવાની 5 ને 6 તો આવશે જ ને એટલે મેં પહેલા બે કાઢ નાખ્યા અથવા તો જોવા જઈએ 1 ની બાજુમાં કોણ છે 3 છે ને 6 છે અને 1 ની બાજુમાં 3 ને 5 તો 3 નું આવે 6 નું આવે ને 5 નું આવે તો એ બધા ઓપ્શન કાઢ નાખ્યો તો હોય તો આપણી પાસે એક જ ઓપ્શન બે ઓપ્શન વધે છે ચાલો આગળ વધારીએ હવે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ આપણે તો નેક્સ્ટ પ્રશ્ન આપણા માટે છે આનો જવાબ તમારે 25 સેકન્ડમાં આપવાનો છે 25 સેકન્ડ શરૂ થાય છે પણ 25 સેકન્ડ પહેલા પણ જવાબ આવી જવો જોઈએ ચાલો ફટાફટ જવાબ આપવાનો છે ચાલો જવાબ આવવા માંડ્યા છે બધા લોકોના સમય પૂરો થઈ ગયો છે જવાબ આવવા માંડ્યા છે તો બધા લોકોએ ધ્યાન રાખજો કે કેવી રીતે આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે હવે જ્યારે આપણો પ્રશ્નનો જવાબ આવે ત્યારે આપણે એટલું ધ્યાનમાં લેવાનું છે કે કઈ રીતે આપણે પ્રશ્નને ધ્યાનમાં લેવો હવે જોજો બધા અહીંયા કે જ્યારે તમારી પાસે માહિતી આપવામાં આવે ત્યારે આપણે શું ધ્યાનમાં લેવાનું છે તો હવે આપણે એટલું ધ્યાનમાં લેવાનું કે 4 ની વિરુદ્ધ કયો અંક આવે સિમ્પલ છે 4 ની વિરુદ્ધ કયો અંક આવે એ આપણે નક્કી કરવાનું છે તો 4 ની વિરુદ્ધ કયો અંક આવે એ આપણે ધ્યાનમાં લેવાનું થશે કે 4 ની વિરુદ્ધ આપણી પાસે કયો આવશે સરસ હવે આમાં કોમન કેટલા છે તો પહેલા જુઓ અનિયમિત પાસો છે કે નહીં એ આપણે પહેલા નક્કી કરવું તો 4 ને 3 7 થઈ ગયા ને એટલે અનિયમિત થઈ ગયો ચાલો એ ક્લિયર થઈ ગયું હવે કેટલા અંકો કોમન છે તો કે બે અંકો કોમન છે કયા કયા 3 અને 6 3 અને 6 તો વૈધા હોય ની વિરુદ્ધમાં હોય મેં પહેલા કીધું છે ને વૈધા હોય વિરુદ્ધમાં હોય તો વધે છે કોણ 4 અને 2 એકબીજાના કેવા કહેવાય વિરુદ્ધમાં કહેવાય તો 2 ની વિરુદ્ધમાં કેટલા આવશે
चार आवशे तो प्रश्न शु पूछो चार ने विरुद्ध में केटला आवे तो के बे आवे એટલે આમાં કઈ ગણતરી કરવાની જ નથી એલિમિનેશન મેથડ ઉપયોગ જ નથી કરવાની આપડા માટે આટલી વસ્તુ ક્લિયર થઈ જાવી જોઈએ ચાલો રેડી બધાને કમ્પ્લીટ થઈ ગયું સરસ ચાલો આપણે આગળ વધારીએ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આવા પ્રશ્ન આવે તો સરળ થઈ જાવજો ચાલો આવો પ્રશ્ન આવ્યો આમાં તમારે નિયમિત કે ના નિયમિત જોવાની જરૂર નથી ચાલો સમય શરૂ થાય છે 24 સેકન્ડ અને તમારી પાસે પાસો આપેલો છે સમય આપણે સમય મર્યાદામાં જવાબ આવી જાવો જોઈએ અજવાળા કરો અજવાળા થઈ ગયા મિત્રો આપણે રવિવારે અજવાળું કરવાનું છે પેપર આપીને આવી એટલે આપણો સિતારો ચમકવો જોઈએ મિત્રો ખાખીનું સપનું આપણું પૂર્ણ થવું જોઈએ ચાલો જવાબ આપવા માંડ્યા છે જવાબ આપવા માંડ્યા છે આપણે જોવા જઈએ એન્ડ ની વિરુદ્ધ કયો આવે આવું આવે એટલે આપણે નિયમિત અનિયમિત ને કેટલું કોમન છે જોવા જઈએ તો આ બેમાં કોમન કેટલા જોવા મળે છે તો આ બે સિમ્બોલ અહીંયા આ બે સિમ્બોલ તો વૈધુ એકબીજાની વિરુદ્ધમાં હોય મિત્રો તો રાઈટ ની નિશાની એન્ડ ની વિરુદ્ધમાં હોય 5 સેકન્ડનો પ્રશ્ન છે 25 સેકન્ડમાં ગણાય એની પહેલા આપણે ગણાવવો જોઈએ ચાલો સરસ થઈ ગયું છે જવાબ આવવા માંડ્યા છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોવા જઈએ તો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન આપણી પાસે છે આવો પ્રશ્ન આવે આપણી પાસે ત્યારે શું કરશું જોવા જઈએ આપણી પાસે કીધું છે આય આપણી પાસે આ નિશાની થોડીક બદલાવી નાખું છું આ રીતનું સિમ્બોલ છે આખો એટલે કૌંસ વાળી નિશાની આમ બે કૌંસ હોય ને આપણી પાસે આમ બે એમાંથી આ નિશાની પૂછી છે આપણને કે આ નિશાની શું કહેવાય આવી કૌંસની નિશાનીની વિરુદ્ધ કયો સંકેત આવે ચાલો કોમેન્ટમાં આપો ફટાફટ જવાબ કોમેન્ટમાં ફટાફટ જવાબ જોઈએ છે મારે મિત્રો લાઈક કરતા જઈજો આપણે જેટલા રન માથા પગવાળા વાહ યાદ કરાવી દીધું મને યાદ જ છે મિત્રો મેં કાલે કીધું મેં તમને જુબાન આપી દીધી છે કે આ પ્રશ્ન હું કરાવીશ ચાલો હવે આપણે આના પછી જ કરાવી દેવો છે આ પૂરો થાય એટલે હું પ્રશ્ન કરાવી દઉં સરસ ચાલો જવાબ બી આવે છે જવાબ બી આવશે સરસ વાહ ચાલો સરસ ક્લિયર થઈ ગયું ચાલો હવે આપણે જોવા જઈએ આ પ્રકાર પહેલા આપણે ભણી લઈએ પછી આપણે ફટાફટ પગ અને માથાવાળા પ્રશ્નો આપણે જોઈ લેશું એટલે ક્લિયર થઈ જશે બી જવાબ આપે છે કોમન કેટલા છે એ જોવા જઈએ કોમન આપણી પાસે શું છે તો કે આની વિરુદ્ધ પૂછ્યું છે ગમે તે બે ની કમ્પેરિઝન કરવાની કેટલાની આવી સ્થિતિ આવી ત્યારે બબ્બે ની કા પેલી બે ની કરો કા પછી આ બે ની કરો અને કા પછી પેલા ની ત્રીજા ની કરો ત્રણ નિશાની આવે ત્યારે ગમે તે બબ્બે ની કમ્પેરિઝન કરવાની તમારે પણ જોવાનું આ જે નિશાની જ્યાં હોય ને એને પકડવાની તો આ બે માં છે કોમન હવે તમે જોવા જાશો તો આપણે આ પાસે બે કોમન હોય ને એવું ન લે ગમે તે એક કોમન હોય ને આ નિશાની ને આ ધ્યાનમાં લેવા પેલા આ બે લઈએ તો આ બે માં કોમન કે કઈ કઈ વસ્તુ છે તો કે આ બે માં કોમન એક જ છે શું છે તો કે સ્ટાર ની નિશાની કોમન છે કઈ નિશાની કોમન છે સ્ટાર ની ન્યાથી ક્લોકવાઇઝ ચાલુ એટલે શું થશે તો કે આ કૌંસ ની નિશાની આવે ન્યાથી ક્લોકવાઇઝ ચાલુ એટલે પ્લસ ની આવે તો જવાબ આપણો શું આવે છે પ્લસ આવે છે મિત્રો શું આવશે જવાબ અહીં ઓપ્શન આપણે થોડા ચેન્જ કરવા પડશે આપણો જવાબ શું આવી જશે મિત્રો પ્લસ આવશે કારણ કે આપણે જોવા જઈએ અહીંયા બીજું કોઈ કોમન નથી તો આપણે આગળ વધારીએ હેઝ ની વિરુદ્ધમાં શું આવશે તો કે ડોલર આવશે હેઝ ની વિરુદ્ધમાં શું આવશે આપણી પાસે ડોલર તો અત્યારે આપણે બતાવવામાં આવે છે કે અહીંથી આપણે ક્લોકવાઇઝ ચાલીએ છીએ તો આવે છે તો આ જે નિશાની આપી છે એની વિરુદ્ધ કઈ આવી જશે તો કે પ્લસ ની પછી હેઝ ની વિરુદ્ધ કઈ આવી જશે તો કે ડોલર ની નિશાની આવશે તો આપણે જોવા જઈએ આની નિશાની પ્લસ આવે એટલે ઓપ્શન કાઢી નાખીએ આપણે જવાબ આવી જાય છે પ્લસ એટલે ઓપ્શન આપણો જવાબ શું આવવો જોઈએ પ્લસ નક્કી ન કરી શકાય નહીં મિત્રો નક્કી થાય છે ક્લોકવાઇઝ એટલે આવ્યું ના ક્લોકવાઇઝ એટલે આવ્યું આ ચેન્જ કરવાની છે એ રીતે આપણે જવાબ આપવાનો છે ક્લિયર થઈ ગયું બધાને સરસ આમાં શું કરવાનું છે કે આપણા માટે એટલું ધ્યાનમાં લેવાનું છે કે જે કોમન હોય એને આપણે આગળ વધારવાનું થશે ચલો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ આપણે મિત્રો આપણે આગળ વધારીએ કે આપણી પાસે જ્યારે માહિતી આવતી હોય મેં તમને હમણાં જ કીધું હતું કે સમય અને અંતર ચલો અંતર અને સમયની જ્યારે વાત થશે ત્યારે આવશે મિત્રો સવારે 9 વાગે કાલે સવારે કેટલા વાગે મિત્રો 9 વાગે સમય અને અંતરનો લેક્ચર છે અને પ્રવીણ સર દ્વારા આ લેક્ચર લેવામાં આવશે જોજો મિત્રો પ્રવીણ સર તમને આ સમય અને અંતરનો લેક્ચર લેશે અને આમાં સમય અને અંતરમાં
માત્ર શોર્ટકટથી કેમ પ્રશ્ન ગણવાના મિત્રો એ આપણે ધ્યાનમાં લેવાના છે શોર્ટકટ દ્વારા પ્રશ્નો કઈ રીતે ગણવા એ પ્રશ્ન આપણે ધ્યાનમાં લેવાના છે એટલે સમય અને અંતરને ધ્યાનમાં રાખી અને પ્રશ્ન ગણવાના થાશે તો કાલે સવારે ભૂલા વગર સવારે 9 વાગે જોજો સમય ખાસ નોંધી લેજો મિત્રો સવારે 9 વાગ્યાની કંકોત્રી છે આ સમયે ચૂક હાજર રહેવું બધાએ અને સમય અને અંતર તમારું ક્લિયર થઈ જશે રેડી બધા ચલો કાલે સવારે મળશું ચાલો આપણે આગળ વધારીએ બે થી વધુની સ્થિતિની વાત કરવામાં આવે બે થી કેટલી સ્થિતિની વધુની વાત કરવામાં આવે બે થી વધુ સ્થિતિની વાત કરવામાં આવે જો બે થી વધુ સ્થિતિની વાત કરવામાં આવે તો હમણાં કર્યું એ જ રીતે કે સ્થિતિ ગમે તેટલી આપણે કમ્પેરીઝન ગમે તે બે ની જ કરવાની ગમે તે બે ની જ કમ્પેરીઝન આપણે કરવાની થાશે સૌથી પહેલું જોવા જઈએ તો એક પાસાની જુદી જુદી સ્થિતિ નીચે દર્શાવેલી છે તો 6 ની વિરુદ્ધ કયો અંક આવે તો પહેલા જુઓ નિયમિત છે કે અનિયમિત ગમે એક નું નક્કી કરી લ્યો જુઓ 6 ને કેટલા થઈ જશે તો કે 7 6 ને કેટલા થશે તો કે 7 થશે જો 6 ને 1 7 થતા હોય મિત્રો તો આનો અર્થ શું થઈ જશે આપણા માટે તો આનો અર્થ એવો થઈ જશે આપણા માટે કે 6 ને 1 7 એટલે અનિયમિત અનિયમિત હોય તો પાસ પાસે 7 થાય વિરુદ્ધ 7 થાય નહીં ગમે તે બે ની કમ્પેરીઝન કરો ધારો કે આ બે ની જ કમ્પેરીઝન મારે કરવી છે તો આમાં કેટલા અંકો સમાન છે એ જોવા જોઈએ અંકો કેટલા સમાન છે તો કે અહીંયા 1 સમાન છે અહીંયા 1 આપણી પાસે છે તો 2 કોમન જ છે તો 2 1 કોમન હોય તો નેથી ક્લોકવાઇઝ જઈએ તો 2 આવે અહીંથી ક્લોકવાઇઝ આવ તો 4 તો 2 ની વિરુદ્ધમાં કેટલા આવે મિત્રો તો કે 4 પછી ક્લોકવાઇઝ આવ તો 3 ને પછી ક્લોકવાઇઝ આવ તો 6 તો 3 ની વિરુદ્ધમાં કેટલા આવે મિત્રો તો કે 6 આવે તો વધ્યું શું 1 અને વધે છે કોણ તો કે 5 બધાય મળી ગયા જો મિત્રો આ બે ગણો કે પહેલું ને ત્રીજું ગણો કદાચ બીજું ત્રીજું ગણ્યું હોય તો જવાબમાં કાઈ ફેર ન પડે કદાચ પહેલા ત્રીજા ની કમ્પેરીઝન કરો તો જવાબમાં કાઈ ફેર પડે નહીં તો જવાબ 6 ની વિરુદ્ધમાં કેટલો આવી જશે 3 3 આવે એટલે જવાબ કયો આવશે આપણો ઓપ્શન એ થશે જવાબ ઓપ્શન શું થઈ જશે એ થશે ચાલો નેક્સ્ટ આપણે આગળ વધારીએ ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે હવે તમારે જવાબ આપવાનો છે કોમેન્ટમાં તમારી પાસે 25 સેકન્ડ નું ટાઈમર છે 25 સેકન્ડ માં તમારો જવાબ આવવો જોઈએ અહીંયા પ્રશ્ન છે 25 સેકન્ડ નો સમય શરૂ થાય છે તમારો ચાલો સમય શરૂ થઈ ગયો છે ચાલો 8 સેકન્ડ બાકી છે 3 સેકન્ડ બાકી છે 2 સેકન્ડ 1 સેકન્ડ ચાલો આ સમય પૂરો થઈ જાય છે તમારો સમય પ્રમાણે જવાબ આવવો જોઈએ ચાલો મેં શું કીધું પેલા જ્યારે આયાવા સિમ્બોલ આવે ને તો આયા પ્રશ્નાચી ની વિરુદ્ધ કયો હોય તો ગમે બે ની કરો આ બે ની પણ આમાં જોજો ખાસ જરૂરી છે આમાં તમે શોર્ટ ટ્રિક એટલું યાદ રાખો શું યાદ રાખવાનું છે તમારે તો કે જે નિશાની મેળવવાની હોય જે નિશાની આપણે મેળવવાની છે જે નિશાની મેળવવાની છે તે નિશાની જેમાં હોય એ તો એક ધ્યાનમાં જ લેવાનું જેમાં હોય એક ધ્યાનમાં લેવાનું તો અહીં આપણે આ મેળવવાનું છે આની હારે હવે બીજું એવું કમ્પેર કરો બે માં કોમન હોય તો હવે જો અહીંયા ડોલર છે અહીંયા ડોલર છે પણ આ બે ની જો આ બે ની કમ્પેરીઝન કરવા જાવ તો ન થાય જોજો મિત્રો આ બે ની કમ્પેરીઝન નો થાય શું કામ એને આ ત્રણ નિશાની અલગ છે ને આ ત્રણ નિશાની અલગ છે તો કમ્પેરીઝન થઈ શકે નહીં એટલે આવા સિમ્બોલમાં તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે કોમન થતું હોય ને એવી જ બે આપણી જે છે સ્થિતિને ધ્યાનમાં લેવાની એવી બે સ્થિતિને જ આપણે ધ્યાનમાં લઈ અને પ્રશ્નનો જવાબ આપવાનો છે તો આ બે સ્થિતિ ક્લિયર થઈ ગઈ આપણા માટે હવે આ આપણા માટે જરૂરી નથી આની હારે કમ્પેરીઝન કોઈની નહીં થાય તો હવે શું કરીશું ડોલર થી ક્લોકવાઇઝ ચાલુ એટલે એન્ડ આવે ડોલર થી ક્લોકવાઇઝ ચાલુ એટલે ક્વેશ્ચન માર્ક આવે તો ક્વેશ્ચન માર્ક ની વિરુદ્ધ શું આવી ગયો સીધો મિત્રો એન્ડ આવી ગયો અને ટકાવારી એટલે કે પરસેન્ટ સોરી પરસેન્ટેજ ની બદલે કોણ આવી જશે એટ ધ રેટ તો પરસેન્ટેજ ની વિરુદ્ધમાં કોણ આવે એટ ધ રેટ આવે તો આપણો જવાબ તો મળી જ ગયો છે એન્ડ જેને જવાબ આપ્યો છે દરેક વ્યક્તિ સાચા છે સી ઓપ્શન જવાબ આપ્યો છે દરેક વ્યક્તિ સાચા છે ક્લિયર થઈ ગયો કે નહીં ચાલો હમણાં આપણે જોયું કે જે વિદ્યાર્થીને પગ અને માથાવાળા પ્રશ્નોની વાત થતી હતી જો અહીંયા હું એમ કહું કે એક ખેડૂત પાસે કેટલીક ભેંસો અને કેટલાક મોર છે તેમના
કુલ પગ 170 છે તો મોર કેટલા આવો પ્રશ્ન પૂછે તો હવે આની શોર્ટકટ શું છે તો કે પગ આપ્યા હોય ને મિત્રો પગ આટલું યાદ રાખવાનું થાશે પગના શું કરવાના તો કે પગના અડધા કરી યાદ રાખજો શું કરવાનું પગના અડધા કરવા આટલું ક્લિયર થઈ ગયું આપણે તો કે પગના અડધા કરી આપણે પહેલી વસ્તુ આ પહેલું સ્ટેપ થઈ ગયું પગના શું કરી નાખશું મિત્રો અડધા કરવાના થાશે અને તેમાંથી યાદ રાખજો તેમાંથી શું કરવાનું થાશે તો કે આપણી પાસે પગ 170 છે કુલ પગ 170 છે અને એક વાક્ય લખવાનું છે અને કુલ માથા 50 છે કુલ માથા 50 છે એક વાક્ય રહી ગયું હતું આટલું ક્લિયર થઈ ગયું પગના અડધા કરી તેમાંથી કુલ માથા બાદ કરવા કુલ માથા શું કરવાના થાશે બાદ કરવા આવી રીતે આપણે જોવા જઈએ આ બીજું સ્ટેપ આમાંનામાં કરી દીધું આપણે આ બે શોર્ટ ટ્રિક છે જોજો પગના શું કરવાના અડધા એમાંથી શું કરશો કુલ માથા બાદ કરવા હવે આનો અર્થ એવો થઈ ગયો જે જવાબ આવે તે ચાર પગવાળા ની સંખ્યા મળે જે જવાબ આવે કેનું મળશે તો કે ચાર પગવાળાની સંખ્યા મળશે આ શોર્ટ ટ્રિક થઈ ગઈ આટલી વસ્તુ ઉપર જોજો હવે આપણે ફટાફટ એક્ઝામ્પલ ગણી લઈએ પગના અડધા પગ કેટલા છે 170 એના અડધા કરો એટલે કેટલા થઈ જશે મિત્રો તો કે 85 થઈ ગયા આટલું બીજું સ્ટેપ એમાંથી કુલ માથા બાદ કરો કુલ માથા કેટલા તો કે 50 50 બાદ કરો તો વધ્યા કેટલા તો 35 35 એટલે ચાર પગવાળા મળ્યા કેટલા પગવાળા ચાર પગવાળા તો 35 કોણ હોય ચાર પગવાળામાંથી કોણ હોય ભેંસ હોય કે મોર હોય તો કે ભેંસ તો આપણે જોઈએ છે ભેંસો કેટલી છે તો કે 35 છે હવે ભેંસને માથા કેટલા હોય મિત્રો એક જ હોય પોપટને માથું કેટલું હોય તો કે એક જ હોય તો કુલ માથા કેટલા હતા 50 હતા એમાંથી 35 માથા ભેંસના હોય તો 15 માથા કેના હોય તો કે 15 માથા છે એ પોપટના હોય તો 15 સોરી પોપટ આપણે જોવા જઈએ 15 માથા કેના હશે તો કે મોરના હશે તો આમ જોવા જઈએ 15 અને 35 બે થઈને માથા કેટલા થઈ ગયા 50 માથા થઈ ગયા આવી રીતે આપણે જોવા જઈએ તો ક્લિયર થઈ જવું જોઈએ ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે ક્લિયર થઈ જશે ચાલો ક્લિયર બધાને રેડી થઈ ગયું વાહ સરસ ચાલો રેડી થઈ ગયું છે હવે બધાને આવું વસ્તુ આવે એટલે પ્રશ્ન હવે તમને આવડી જવો જોઈએ પગના અડધા કરી માથા બાદ કરવાના જે આવી ચાર માસ પગવાળા મળે ને એમાં એમાં આપણે માથાની હારે આપણે જોવા જઈએ તો માથાની કમ્પેરિઝન કરો 50 માથામાંથી 35 માથા ભેંસના હોય એટલે આમાંથી આપણે જોવા જઈએ 50 માંથી 35 બાદ કરી નાખો એટલે વૈધા હોય ને બે પગવાળા મળી ગયા એટલે વાત પૂરી થઈ ગઈ ચાલો બધાને ખબર પડી ગઈ આ વસ્તુ સ્ક્રીનશોટ લઈ લેજો બે ત્રણ વાર વાંચી લેજો નહીં ખબર પડી નહીં ખબર પડી બે ત્રણ વાર વાંચી લેવી એટલે આપણે ખબર પડી ગઈ ચાલો આગળ વધીએ હવે આપણે નેક્સ્ટ વાત કરીએ જ્યારે આવી માહિતી આપેલી હોય ત્યારે આપણે શું જાણવાનું થશે કે જ્યારે પ્રશ્ન સિંગલ આપણી પાસે હોય ત્યારે ગમે તેટલી સ્થિતિ હોય કમ્પેરિઝન આપણે કરવાની થશે ચાલો અહીંયા સ્થિતિ નંબર માં આપી છે 25 સેકન્ડનો સમય છે 25 સેકન્ડનો સમય શરૂ થાય છે જવાબ આવવો જોઈએ 6 ની વિરુદ્ધ ફટાફટ જવાબ આપો સમય મર્યાદા છે પણ હવે તો જોવાની જરૂર નથી આપણે 10 સેકન્ડની અંદર જવાબ આવવો જોઈએ સમય મર્યાદા ભલે ગમે તેટલી હોય આપણો જવાબ વહેલો આવવો જોઈએ ચાલો 11 સેકન્ડ બાકી છે 10 સેકન્ડ બાકી છે મિત્રો બી જવાબ આપે છે અમુક લોકો અલગ અલગ પ્રકારનો અલગ અલગ જવાબ આપે છે 4 સેકન્ડ બાકી છે 2 સેકન્ડ 1 સેકન્ડ ચાલો સમય થઈ ગયો છે આપણો સમાપ્ત સમય સમાપ્ત થઈ ગયો હોય તો 6 ની વિરુદ્ધ કયો આવે જવાબ તમારે ઓપ્શનમાં આપવાનો છે બી ઓપ્શન આપે છે અથવા તો 3 નંબર જવાબ આપે છે આ જવાબ બધા લોકો આપે છે બી અથવા તો 3 આપણે ચેક કરવાનો જ્યારે એક કરતા વધુ સ્થિતિ આપેલી હોય તો ગમે બે ની કમ્પેર કરવાની આપણે મોજ આવે ને મિત્રો આપણે એ બે ને ઉપાડવાના આપણે તો હવે માની લઈએ કે આપણે સરળ કયું રીએ મિત્રો તો કે 6 હોય ને એવું પકડાય આપણે પેલા તો અહીંયા 6 છે કે નહીં આપણી પાસે પણ એમાં જો આપણી પાસે 6 કોમન છે હવે આપણે જોવા જઈએ હવે એક કોમન હોય ને આમાં 6 કોમન છે તો એ ખબર પડી જાય જો 6 ની બાજુમાં હોય ને વિરુદ્ધમાંનું હોય 6 ની બાજુમાં 1 ને 4 છે તો 1 એ નો આવે અને 4 એ નો આવે 6 ની બાજુમાં 5 છે ને 2 છે 5 એ નો આવે ને 2 એ નો આવે તો આમે ગણી શકો કે ન ગણી શકો બાજુમાં એ વિરુદ્ધમાં નો આવે તો 5 2 ને 1 આ બે બાજુ બાજુ એ 6 ની બાજુમાં 1 અને 4 છે તો એ વિરુદ્ધમાં નો આવે તો 1 હોય ગયો 4 તો હતો જ ને 6 ની બાજુમાં 5 ને 2 છે તો 5 એ નો આવે ને 2 એ નો આવે એટલે એલિમિનેશન મેથડ ઉપયોગ કરી શકો છો અધોરાઇઝ એમે કરી શકો જો આપણે આ બે ને આપણે કમ્પેરિઝન કરીએ આપણે
આબેની કમ્પેરીઝન કરવા જઈએ તો આપણી પાસે શું થાય ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ એ થઈ ગયું કે નહીં આ જ વસ્તુ પૂછ્યો હોય તો ક્લોકવાઇઝ ચાલો તો 4 આવે ને અહીં ક્લોકવાઇઝ એટલે 5 તો 4 ની વિરુદ્ધમાં 5 હોય તો 4 ને 5 તો આવવાના જ નથી તો 4 વયા ગયા ને 5 વયા ગયા પછી ક્લોકવાઇઝ ચાલો એટલે 1 આવે આ ક્લોકવાઇઝ એટલે 2 તો 1 ની વિરુદ્ધમાં 2 હોય તો 1 ને 2 આની વિરુદ્ધમાં તો આવશે જ નહીં એકય વયો ગયો બે વયા ગયા ને 5 વયો ગયો હોય તો કોણ આપણી પાસે b એક જ 3 એક જ વધે છે આપણી પાસે ચાલો રેડી થઈ ગયું ગણવાની જરૂર નથી ક્લિયર થઈ જશે આપણે ધ્યાનમાં લેવાનું છે આગળ વધારીએ પ્રશ્ન આપણે ચલો નેક્સ્ટ પ્રશ્ન ફરીથી આવો જ એવો છે ચાર સ્થિતિ આપી છે જવાબ આપવાનો છે 25 સેકન્ડનો સમય છે સમય શરૂ થાય છે અત્યારથી તમારો 24 સેકન્ડ ચાલો જવાબ આવવા માંડ્યો છે 2 સેકન્ડ 1 સેકન્ડ બાકી છે અને સમય આપણો સમાપ્ત થાય છે ચાલો જવાબ 4 આપે છે 4 જવાબ આપે છે બી ઓપ્શન આપે છે 4 જવાબ લે છે ગમે તે બે સ્થિતિની કમ્પેરીઝન કરો આપણે વિરુદ્ધ જોઈ છે કે નહીં તો કે 5 ની વિરુદ્ધ જોઈ છે કે ની વિરુદ્ધ જોઈ છે મિત્રો 5 ની વિરુદ્ધ તો હવે આપણે બે માં જો આમાં કોમન કયા છે 5 આયા છે કે નહીં ચાલો આ 5 કોમન છે બીજા એકય કોમન છે આમાં નથી તો 5 ની બાજુમાં 6 ને 2 છે તો વિરુદ્ધમાં નું આવે 6 એ નું આવે ને 2 એ નું આવે 5 ની વિરુદ્ધમાં 1 ને 3 છે તો 1 એ આવે નહીં તો 4 તો આયા તો ને એટલે આપણો એનો અર્થ થઈ ગયો જવાબ કેટલો આવે 4 આવે ચાલો ગમે તે રીતે ગણો ક્લોકવાઇઝ ગણો તો હાલે ક્લોકવાઇઝ આવ તો 2 ક્લોકવાઇઝ આવ તો 1 અને 1 ને 2 વિરુદ્ધ હોય તો એ 5 ની વિરુદ્ધમાં નો આવે તો 1 ને 2 વયા ગયા ક્લોકવાઇઝ 3 આવે ને ક્લોકવાઇઝ કેટલા આવે 6 તો 3 ને 6 ઓપ્શન જ નો આવે તો 3 ને 6 વયા જશે આપણી પાસે તો એ વયા ગયા તો વધ્યા 4 આપણી પાસે ગમે તેમ ગણો 4 જવાબ ચાલો મિત્રો 10 સેકન્ડમાં આવે છે કે નથી આવતો ચાલો 10 સેકન્ડમાં જવાબ આવવો જોઈએ ક્લિયર થઈ ગયું બધાને મિત્રો કાલની વાત કરી દઉં મિત્રો કાલે રાત્રે 9 વાગે આપણે જોવા જઈએ મોટા ભાગના બધા આપણા પ્રકરણો પૂરા કર્યા છે આપણે શું ધ્યાનમાં લેવાનું છે બધા પ્રશ્નો ટાઈમ મેનેજમેન્ટ થી ગણાય છે કે નહીં આ બધું વસ્તુ જોજો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ મેનેજમેન્ટ આપણા માટે કાલથી જે સેશન ચાલુ થશે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેશન હશે કારણ કે એમાં હું ટાઈમ મેનેજમેન્ટ કરાવીશ અને જે નવું કઈ આવશે તો એ શીખડાવીશ એટલે હવેના આપણા જે સેશન છે કાલે આપણે જોશું તો આપણે રીઝનિંગ નું સેશન હશે અને આપણે જોવા જઈશું સાથે સાથે અમુક પ્રશ્નો મેથ્સ ના પણ એમાં રાખીશ એટલે એનો અર્થ એવો થશે કે આ સેશન આપણે જોઈ લેશું એ સેશન ફરીથી કાલે 9 વાગે આ રીતે જ આપણે આગળ હાલવાનું આજે જે પૂરું નથી થયું મિત્રો આજે જે ચાલુ જ છે આ તો તમને જાહેરાત એટલા માટે તમને ખ્યાલ આવે કે કાલે તમારે શું આયોજન કરવાનું છે તો આ રીતે આપણે ધ્યાનમાં લેવાનું છે છેલ્લે સુધી આપણે ચૂકવાનું નથી આપણે ખાખી ચૂકવાની નથી મિત્રો મારો પ્રયત્ન આઈસ એકેડેમીનો મૌલિક સરનો પ્રયત્ન એ જ છે કે છેલ્લે સુધી મિત્રો તમને ઉપયોગી થાય અને છેલ્લા દિવસ સુધી તમને માર્ગદર્શન મળે પરીક્ષામાં આગલે દિવસે આવેલો પ્રશ્ન જો આવી જાય ને મિત્રો તો તમારે જે છે કોઈ દિવસ આ પ્રકારનું જ્ઞાન કોઈ દી ભૂલાય નહીં મિત્રો ચાલો 4 કલાકનું રાખી દો મિત્રો મોજથી રાખશું આપણે આગળ વધારીએ હવે ચાલો હવે નવા પ્રશ્ન આવ્યા ખુલ્લા પાસા વાળા આ સ્થિતિ વાળા પ્રશ્ન ધ્યાનમાં રાખજો કેવી સ્થિતિની વાત થશે ખુલ્લા પાસા વાળી ઓપન ડાઈસ કરવાનો હવે ડાઈસ ને ઓપન કરવા જાવ તો કેવી સ્થિતિ બને એ સ્થિતિની વાત કરી આપણે જો કોઈ પણ પાસો હોય ને એ ઓપન કરીએ જો આમ આ ઓપન થાય છે ધીમે 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 ઓપન થતો જાય છે તો હવે તમને ખબર પડે કે વિરુદ્ધ કોણ કોણ આવે તો હવે જોવા જઈએ આ જે છે એ અને આ જે છે એકબીજાની શું કહેવામાં આવે છે વિરુદ્ધ કહેવાય આ બે એકબીજાની શું કહેવાય વિરુદ્ધ કહેવાય તો અહીંયા જે છે એ અને અહીંયા જે છે એકબીજાની કેવી કહેવાય આપણા માટે તો કે વિરુદ્ધ કહેવાય અને એ જ રીતે જોવા જઈએ તો આ સ્થિતિ છે એ અને આ સ્થિતિ છે એ એકબીજાની કેવી કહેવાય વિરુદ્ધ કહેવાય આ સ્થિતિ વિરુદ્ધ હવે ખુલ્લો એટલે એ શું થાય ખબર છે આની વિરુદ્ધ આ આવી ગઈ જોજો આ થઈ ગયું કે નહીં આની વિરુદ્ધ કઈ થઈ જશે મિત્રો તો કે આની વિરુદ્ધ શું થઈ જશે આ થઈ જશે અને હવે વૈધી હોય એ એકબીજાની વિરુદ્ધમાં આવી ગઈ કે નહીં તો કે આ જે આઈપી છે એની વિરુદ્ધમાં કયું થઈ જશે આ થઈ જશે એટલે એ શું થઈ ગયું એક છોડીને એક આ યાદ રાખવાનું એક છોડી એક એક છોડીને એક લેશો આપણે એ ધ્યાનમાં લેવાનું થશે આપણા માટે ઓપન ડાઈસની સ્થિતિ થશે ખુલ્લા પાસાની સ્થિતિ આવી થઈ જશે આપણે આટલું ધ્યાનમાં લેવાનું થશે આ વસ્તુ ક્લિયર થઈ ગયું આપણા માટે રેડી થઈ ગયું બધાને નેક્સ્ટ આવો જ પ્રશ્ન આપું છું હજી આમાં 3 પ્રકાર છે આમાં પ્રકાર કેટલા ભણશું આપણે 3 પ્રકાર ભણવાના છે મિત્રો
જો જો આવો પ્રશ્ન પૂછે તો ગોટાળે ચડાવે છે એ ગોટાળે ન ચડે એટલે આપણે ધ્યાનમાં લેવાનું છે અલ્ટરનેટ પોઝિશન એક છોડી એકલી હોય ઈશુ આવે આપણા માટે વિરુદ્ધ સ્થિતિ આવે કેવી સ્થિતિ આવે વિરુદ્ધ આવી જશે એક છોડીને એક એટલે આપણા માટે કેવું થઈ જશે વિરુદ્ધ ચાલો ક્લિયર થઈ ગયું બધા લોકોને હવે પ્રશ્ન લઈ આવું છું એટલે ક્લિયર થશે ચાલો કાલે મેથ્સ નું લેક્ચર 9 વાગે છે સવારે 9 વાગે મિત્રો 10:30 વાગે નહીં સવારે 9 વાગે છે એટલા માટે જ મે ટાક મારી કંકોત્રીમાં 9 વાગે જમણવાર છે મિત્રો સવારે 9 વાગે કંકોત્રીમાં જમણવારની ટાક મારી આ મેથ્સ નો છે પ્રવીણ સર દ્વારા મેથ્સ અને સાંજે 9 વાગે રાત્રે 9 વાગે આપણો રીઝનિંગ નો લેક્ચર પણ એમાં આપણે સુપર ફાસ્ટ ટાઈમ મેનેજમેન્ટ થી આપણે ભણવાનું છે અને એમાં પ્રશ્ન આવશે એટલે આપણે હવે પરીક્ષાની દ્રષ્ટિએ કે આપણું બધું બેઝ તૈયાર આપણે જેદીથી પરીક્ષાના પ્રશ્નો તૈયારી કરીએ છે પેલું ચેપ્ટર સિરીઝ થી ચાલુ કરીને આજ સુધીના વિડિયો જેટલા ભણ્યા છે ને એ બધાયનો પાછો સાર બહાર કાઢવાનો છે મિત્રો આ બધાયને પચાવવાનું છે આપણે ખાતો લીધું બધી વસ્તુ એ ધ્યાનમાં લેવાનું છે ચાલો આગળના વિડિયો બધા જોઈ લેજો આગળના વિડિયો તમે જોશો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે તો લિંક સાથે તમે જોઈ લેશો એટલે ક્લિયર થઈ જશે ચાલો આગળ વધારીએ ચાલો આયા સ્થિતિ એપી છે કલર વાળી એટલે ખબર પડે કે આયા ગ્રીન આપ્યો છે એની વિરુદ્ધમાં બ્લુ આવે આયા પિંક છે એની વિરુદ્ધમાં યલો આવે આયા રેડ ની વિરુદ્ધમાં આયા જે છે બ્રાઉન આવે આ ક્લિયર થઈ ગયું છે આગળ વધી હવે હવે સ્થિતિ મેં તમને કીધી કે આયા સ્થિતિ આટલી આવી શકે પ્રશ્નમાં સ્થિતિ આટલી આવે કઈ તો કે હવે જો આયા તમે એમ કહી શકો બે ની વિરુદ્ધમાં કોણ આવે તો કે 4 આવે કોણ આવે મિત્રો 4 પછી એવી રીતે જોવા જઈએ તો 1 ની વિરુદ્ધમાં કોણ આવે મિત્રો તો કે 1 ની વિરુદ્ધમાં 5 એક છોડીને 1 તો હવે વૈધુ કોણ આપણી પાસે 3 3 ની વિરુદ્ધમાં કોણ આવશે મિત્રો તો કે 3 ની વિરુદ્ધમાં આવી જશે 6 તો આવી રીતે આપણા માટે શું થઈ ગયું છે વિરુદ્ધ પાસે હોય વિરુદ્ધ નો હોય જો 3 ની બાજુમાં 5 હતા વિરુદ્ધમાં 5 બતાવે છે નથી 3 ની બાજુમાં 2 હતા વિરુદ્ધમાં 3 ની વિરુદ્ધ 6 બતાવે છે નથી તો આપણને સ્થિતિ ખબર પડી ગઈ કે આ સ્થિતિ આ રીતે આવશે મિત્રો સ્થિતિ આ રીતે આવશે જોજો હવે આવી સ્થિતિ આવે તો આ બે વિરુદ્ધ હોય સાઈડના જે કાન હોય ને મિત્રો કાન એકબીજાના વિરુદ્ધ વાળા લેવાના સાઈડના કાન ગમે ત્યાં હોય આ કાન અહીંયા હોય તો વિરુદ્ધ આ કાન અહીંયા હોય તો વિરુદ્ધ આ કાન અહીંયા હોય તો વિરુદ્ધ જ્યાં હોય ત્યાં કાન વિરુદ્ધ થશે જો આ બે અહીંયા સ્થિતિ થઈ ગઈ આ નોર્મલ સ્થિતિ છે એ વિરુદ્ધ આ નોર્મલ સ્થિતિથી થોડીક ડિફરન્ટ આપી તોય આ વિરુદ્ધ આ નોર્મલ થી વધારે ડિફરન્ટ આપી તોય વિરુદ્ધ આવું આવે તોય શું થઈ ગયું આ વિરુદ્ધ આવી ગયા આવું આવે તો આ બે સોરી આવું આવે તો આપણી પાસે આ બે શું થઈ ગયા વિરુદ્ધ આટલી સ્થિતિ આવે તો એ વિરુદ્ધ બાકી તો હવે જો એમનેમ જ ખબર પડે કે નહીં બાકીમાં જોવા જાઓ તો જો અહીંયા છે આ એની વિરુદ્ધ તો આપણી પાસે આ જે છે એ સ્થિતિ થઈ ગઈ કે નહીં આ સ્થિતિ ને આ સ્થિતિ હવે વૈધી આ સ્થિતિ એ સ્થિતિ ને આ સ્થિતિ એ બે વિરુદ્ધ થઈ ગઈ તો હવે આપણી પાસે જે વધે છે ઓટોમેટિકલી સીધી લાઈન હોય આડી લાઈન એમાં ખબર પણ સાઈડના કાન ક્યાં ચોટાડ્યા છે જ્યાં હોય ને એ બે એકબીજાની વિરુદ્ધમાં છે ચાલો આટલી વસ્તુ ધ્યાનમાં લેવાનું છે ચાલો ક્લિયર થઈ ગયું બધાને રેડી આગળ વધારીએ હવે આટલી સ્થિતિ આપણે જોવા જઈએ આ સ્થિતિ આપણને ખબર હોવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આગળ વધારીએ ચાલો હવે મારે એક પ્રશ્ન નથી કેવો 25 સેકન્ડ નો સમય આપવો છે મારે 25 સેકન્ડ ની સમય ની મર્યાદામાં જવાબ મારે જોઈએ છે 25 સેકન્ડ સમય મર્યાદામાં મારે જવાબ જોઈએ છે મિત્રો 25 સેકન્ડ પહેલા મારે જવાબ લેવાનો છે ચાલો મિત્રો અહીંયા આપણે ધ્યાનમાં લેવાનું થશે વિરુદ્ધમાં આપણે ઓપન ડાઈસ છે એ આપણે જોવાનું થશે અહીંયા નિયમિત અનિયમિત એવું વિચારવાનું નથી એ વિરુદ્ધ વાળો જવાબ આવે ચાલો 3 2 1 અને સમય પૂરો થાય છે સમાપ્ત 0 હવે આપણે ક્લિયર થઈ ગયું કે આપણી પાસે જે પ્રશ્ન આવી જાય છે એ પ્રશ્નને આપણે સોલ્વ કરવાનો છે જોઈએ આપણે 6 ની વિરુદ્ધ કોણ આવે 6 સાઈડ નો કાન છે સાઈડ નો કાન બીજો જોવો તો કોણ છે તો કે બીજો કાન 1 છે તો 6 ની વિરુદ્ધમાં 1 આવે એ આપણો જવાબ પણ પૂછો 2 ની વિરુદ્ધમાં કેટલો જવાબ કોમેન્ટમાં આપો 2 ની વિરુદ્ધમાં કેટલા કોમેન્ટમાં જવાબ આપો 2 ની વિરુદ્ધમાં કેટલા છે કોમેન્ટમાં જવાબ આપો મિત્રો લાઈક કરો લાઈક 1300 લાઈક તમે જોવા જાવ તો જેટલા જોવે છે એ બધાને આવી ટ્રિક મળતી હોય તો ફટાફટ લાઈક નું બટન દબાવી દો હાલો 5 સેકન્ડ ના સમયમાં ફટાફટ લાઈક નું બટન દબાવી દો એટલે 5 સેકન્ડ આપણી પૂરી થઈ જાય આપણે નવા કન્સેપ્ટ આમાં ત્રીજો કન્સેપ્ટ જોવાનો આ પહેલો જ છે આવા 3 કન્સેપ્ટ જોવાના છે ઓપન ડાઈસમાં ચાલો ફટાફટ હવે અઘરામાં ગ્રુપ પેપર કાઢે ગમે તેવો સમય લે આપણું પ્રશ્નપત્ર ક્લિયર થઈ જવું જોઈએ આપણું પ્રશ્નપત્ર નવા આવ્યા હોય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ તો કરી જ લેવી જેથી કરીને મેં હમણાં જાહેરાત કરી ને આમાં ગમે ત્યારે સરપ્રાઈઝ નીકળે છે આપણા પટારામાંથી તમે જોશો કાલ સવારે 9 વાગે મેથ સાંજે 9 વાગે સુપર ફાસ્ટ રિવિઝન અને રિવિઝનમાં પરીક્ષાલક્ષી પ્રશ્નો રીઝનિંગના અને મેથ્સના ચાલો ક્લિયર છે ચાલો આગળ વધારીએ હવે આ વસ્તુ ક્લિયર થઈ ગયું
હવે આપણે થઈ ગયું ને પોપોટ ને આપણે જે ભેંસો ને ગાય ને જે લીધું તું એ પગવાળા ને માથાવાળા ક્લિયર થઈ ગયા ને આપણે હાથ મિલાવવાળા કાલે લેશું મિત્રો હાથ મિલાવવાળા આપણે કાલે હસ્ત મેળાપ કાલે છે આપણે એટલે એ કાલે આપણે ધ્યાનમાં લેશું ચાલો આગળ વધારીએ હવે ચાલો આ પ્રશ્ન વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પ્રશ્ન વેરી મોસ્ટ આઈએમપી છે ચાલો હવે આપણે જોવાનું છે કે આપણી પાસે પ્રશ્નમાં શું થાશે ક્લિયર થઈ જવું જોઈએ જવાબ આવી જવો જોઈએ હવે આપણે બધા માટે સરળ થઈ ગયો છે પરિસ્થિતિ હવે જો પ્રશ્ન બદલો એટલા માટે આઈએમપી કીધો બાકી તમને ખબર જ છે કે શું આવે ઓપ્શન બદલા જો તમે જો ઓપ્શન નવા આવ્યા કંઈક નવો પ્રકાર આવ્યો તો આપણે એવું જ કીધું કે ખુલ્લો પાસવો છે તો એની સ્થિતિ દર્શાવેલી છે તો આપણે એવું કીધું છે કે કયો વિકલ્પ સાચો છે એવો પ્રશ્ન પૂછ્યો કેની વિરુદ્ધ કયો નહીં મોસ્ટ આઈએમપી એટલા માટે કીધો કે આવો આવે એટલે ગોટાળે ચડે અને ટાઈમ બગાડે એટલે મોસ્ટ આઈએમપી કીધો મિત્રો મેં ટાઈમ ન બગડે ને એ વસ્તુ આપણે જોવાનું છે આપણા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ મેનેજમેન્ટ છે ચલો જવાબ એ આપવા માંડ્યા છે આ અલગ બતાવે છે બધાને આ અલગ બતાવે છે શું કામ એને અલગ બતાવે ખબર છે જો તમને એમ કહે છે કયો વિકલ્પ સાચો છે તો હવે જુઓ તો આપણે જોવા જઈએ કે નીચે સ્થિતિ દર્શાવેલી છે વિકલ્પ સાચો આપ્યો છે ને એટલે વિરુદ્ધ વાળા આપ્યા છે બે અને ત્રણ વિરુદ્ધમાં છે બે અને ત્રણ શું છે વિરુદ્ધ આ સ્થિતિ દર્શાવી છે કેવી આપી છે તો વિરુદ્ધ વાળી આપી છે તો જો બે ને ત્રણ વિરુદ્ધમાં છે જોવો તો બે છે ને ત્રણ છે તો આ વિરુદ્ધમાં આવ્યો એક છોડીને એક અલ્ટરનેટ પોઝિશન આ વિરુદ્ધમાં આવે એટલે આ વિરુદ્ધમાં છે હવે બીજી સ્થિતિ જો તો આપણે જોવા જઈએ તો અહીંયા એક અને છ છે જોજો આ એક અને છ હવે જો આપણી પાસે એક આપ્યો છે અને છ કી આપ્યો તો એ તો સાઈડ નો કાન થઈ ગયો સાઈડ નો કાન ને જોવાનો નહીં તો આ વિરુદ્ધમાં નો આવે એટલે વિરુદ્ધ વાળું નથી ચાલો અલગ કરી દીધું એક અને પાંચ જોવા જાવ તો એક આપણી પાસે શું છે અહીંયા છે અને પાંચ સાઈડ નો કાન છે તો એ વિરુદ્ધમાં આવે નહીં તો આ બે સ્થિતિ અલગ છે છ અને ત્રણ ની વાત કરીએ તો છ ને ત્રણ માં શું છે જો છ અહીંયા છે ત્રણ અહીંયા છે તો આ વિરુદ્ધમાં આવે નહીં તો આપણે એક જ ઓપ્શન એવો છે ત્રણ અલગ છે ને એક સેમ છે ઓડ વન આપણે પ્રશ્ન પૂછ્યો છે આ ચાર માંથી અલગ પડતો પ્રશ્ન કયો એવો પ્રશ્ન પૂછ્યો છે મિત્રો તો આ પ્રશ્ન આવી રીતે આવી જવો જોઈએ ઠોકો લાઈક આવા પ્રશ્ન આપણા આટલા સેકન્ડમાં થતા હોય તો ફટાફટ તમારા લાઈક ના બટન ઉપર પ્રેસ થઈ જવું જોઈએ મિત્રો એમાં કોઈ કંજુસાઈ ન રાખો જો હું તમને શોર્ટ ટ્રિકમાં કંજુસાઈ ન રાખતો હોય તો તમારે તો ત્યાં બેઠા બેઠા ખાલી આમ જ કરવાનું છે આપણે તમારે ત્યાં વોટ જ નાખવાનો છે તો વોટ નાખવામાં તો આપણે કોઈ ન થવું જોઈએ ને મિત્રો ચાલો ક્લિયર થઈ ગયું રેડી થઈ ગયું બધાને ચાલો આગળ વધારીએ આપણે હવે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ હવે આમાં અમારે કંઈ શીખવવાનું નથી હું તમને સમય આપું છું 25 સેકન્ડનો આપકા ટાઈમ શરૂ હોતા હે 50 લાખ 50 લાખનો પ્રશ્ન મિત્રો 50 લાખના પ્રશ્નએ પહોંચ્યા છો તમે ચાલો ફટાફટ જવાબ આપજો મારે કોમેન્ટમાં જવાબ જોઈએ છે સમય બાકી છે 12 સેકન્ડનો સમય હજી બાકી છે મિત્રો ફટાફટ આપણે ધ્યાનમાં લેવાનું છે ચાલો 5 સેકન્ડ 4 સેકન્ડ 2 સેકન્ડ ચાલો સમય થાય છે સમાપ્ત હવે જવાબ પહેલા આવી ગયા છે સમયનો કોઈ આપણે હવે ઉપયોગ કરતા નથી બધા લોકોના જવાબ ફટાફટ આપવા માંડ્યા છે તો કાઈ વાંધો નહીં મિત્રો જો 2 ટપકા કેટલા ટપકા 2 ની વિરુદ્ધ કયા આવે તો હવે વિચારો 2 ટપકા અહીંયા તો 2 ટપકા અહીંયા હોય તો આપણે એ ટપકાને ક્યાં લઈ જવાના તો કે ઠેકડો મરાવવાનો આ ઠેકડા લોજિક આવ્યું મિત્રો શ્રેણીનું આવ્યું કે નું આવ્યું શ્રેણીમાં મિશ્ર શ્રેણી આવતી હતી કે નહોતી આવતી મિશ્ર શ્રેણી આવી રીતે શું આવે કૂદકા લોજિક કેવા લોજિક કૂદકા લોજિક આ રીતે આપણે ભણ્યા હતા કૂદકા લોજિક આવે એટલે આપણા માટે એ મિશ્ર શ્રેણી આવે તો આ મિશ્ર શ્રેણીનું કૂદકા લોજિક છે આપણું રેડી ક્લિયર થઈ ગયું બધાને વાહ સરસ ચાલો ક્લિયર બધાને ત્રણ જવાબ આવે છે બધા વ્યક્તિ સાચા સી ઓપ્શન આપ્યો એ સાચા હાલો હવે આપણે આમાં ધ્યાનમાં નથી લેતા આગળ વધી જઈએ ચાલો હવે ફરીથી પ્રશ્ન આવ્યો પાછા ટપકા આવ્યા 5 ટપકા 5 ટપકાની વિરુદ્ધ કોણ આવે ફટાફટ મને કોમેન્ટમાં જવાબ આપો હવે એ સમયે મારે ચાલુ નથી કરવો એને આપણે ફટાફટ મોકલી દેવો છે ચાલો સમય આપણી પાસે છે એને જવા દે એની હારે લેવા દેવા જ નથી મારે આપણે 10 સેકન્ડ વાહ જવાબ આવવા માંડ્યા છે સી જવાબ આપે છે એ જવાબ આપે છે ત્રણ જવાબ આપે છે ચાલો ત્રણ જવાબ આપે છે બે પણ જવાબ આપે છે ચાલો બે હવે શરૂ થાય છે વધારે લોકોને જો અહીંયા કેટલા તો કે 5 ટપ 5 ટપકા આ ગણવામાં ધ્યાન રાખજો આ ટપકું આ ટપકું આ ટપકું તો કેટલા ટપકા આવે આ સાઈડ નો કાન છે તો બીજો કાન જોવો કયો તો કે આ કાન સાઈડ નો બીજો છે તો આ બીજો કાન એટલે બે બીજો કાન એટલે બે તો બે એટલે આપણે ત્રણ આવે નહીં તો ત્રણ વાળા બધા લોકો જે છે એ
ખોટા સાચા કયા તો કે બે વાળા શીખવા મળ્યું નવું કાઈક આવું વસ્તુ જો અન ટપકા ભૂલી ગયા ને તો ગયા આ વસ્તુ ધ્યાનમાં લેવાની છે વાહ સરસ આગળ વધારી આપણે આ મોર વાળા ભાઈ હવે ઠેટ આવ્યા 15 મોર કેદુના આવી ગયા મિત્રો હવે એને જોતા ચાલો આગળ વધારીએ ચાલો હવે આપણે જોવા જઈએ નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ 22મો પ્રશ્ન છે મોસ્ટ એમપી પ્રશ્ન નવી પેટર્ન આવે છે અગ્રુ પેપર આવે ને અગ્રુ પેપર ત્યારે આવી પેટર્ન નીકળે અગ્રુ પેપર આવે ત્યારે આવી પેટર્ન નીકળે હવે આમાં શું સમજવાનું એ જોજો હવે આપણે ધ્યાનમાં લેવાનું થાશે કે કેવી રીતે આપણે ધ્યાનમાં લેવું જોજો હવે આપણી પાસે આવું આવે ને ત્યારે હંમેશા કાઈથી નામ હાલવાનું અને કા નીચેથી ઉપર સ પગથિયા ચડવાના પણ આવા જો આ બબ્બેના જોડી હોય કેવી હોય બબ્બેની જોડી હોય કેટલી જોડી આવે બબ્બેની જોડી આવે મિત્રો તો બબ્બેની જે જોડી આવે એવી પરિસ્થિતિ હોય એટલે પ્રકાર કેટલો થઈ ગયો છે તો કે આ પ્રકાર 2 નંબર થઈ ગયો આમાં ખુલ્લા પાસામાં 2 નંબરનો પ્રકાર થઈ ગયો મિત્રો બબ્બેની જોડી આવે ત્યારે શું કરવાનું બધા અહીંયા જોજો હવે બબ્બેની જોડી આવે ત્યારે આ છે ને આ જે પોઝિશન એની વિરુદ્ધ કેટલા આવે તો બે કુદકા મરાવાના એક આયા જવાનું એક આયા જવાનું ને એક આયા જવાનું એટલે બે છોડીને આવે જવાબી આપણો જવાબ કેટલા તો કે બે છોડીને આવે જવાબ બે છોડીને જવાબ આવે જવાબ બે છોડીને આવે એ વિરુદ્ધ એ શું થઈ જશે વિરુદ્ધ પણ આવું ક્યારે બબ્બેની જોડી આપી હોય ત્યારે બબ્બેની જોડી આપી હોય ત્યારે આ પ્રકારે આપણે ધ્યાનમાં લઈ લેશું ચાલો ક્લિયર થઈ ગયું બબ્બેની જોડી આવે ત્યારે આ પ્રકારે આપણે આગળ વધારવાનું થાશે ચાલો રેડી થઈ ગયું છે બધાને હવે બધાએ ધ્યાન રાખજો જો બે ની વિરુદ્ધમાં કેટલા તો કે 4 બે ની ટપકાની વિરુદ્ધ આવે કેટલા તો કે 4 ટપકા હવે આપણી પાસે કેટલા ટપકા 6 ટપકાની વિરુદ્ધ આ બે છોડી દિયો આ ટપકા બે બાજુ બાજુમાં હોય તો વૈધુ કોણ તો કે આ આવે તો 6 ની વિરુદ્ધમાં કેટલા થઈ જશે તો કે 5 થઈ જશે અને હવે આ એક છે આ બે છોડી દિયો તો એક ની વિરુદ્ધમાં કેટલા આવે મિત્રો તો કે 3 આવે તો એક ની વિરુદ્ધમાં આવે આપણી પાસે 3 ચાલો મગજમાં ઉતરું કાઈ મગજમાં ઉતરે તો થંબની નિશાની બતાવી દો એટલે ટપ્પા પડ્યા છે બધાને આપણે બરોબર છે ટપ્પા પડી ગયા બધાયને આ બાહુબલી ક્વેશ્ચન આપણા બધાય છે આપણા માટે સિમ્પલ આપણે ધ્યાનમાં લેવાની થાશે ચાલો ક્લિયર થઈ ગયું છે બધાને આપણે એટલું ધ્યાનમાં લેવાનું થશે કે જે માહિતી આપી છે એને હું સરળ રીતે જો યાદ રખાવું હોય તો કેવી રીતે મેં આપણે વિરુદ્ધ વાળું જોઈ લઈએ કેવી રીતે જો અહીંયા જે આપેલું છે એ કે આવશે બે છોડીને આવે એ અહીંયા આવે વિરુદ્ધમાં આ ક્લિયર થઈ ગયું એક પછી બીજું આપણે જોવા જઈએ તો અહીંયા જે આપેલું છે એની વિરુદ્ધમાં બે છોડીને આવે એટલે કયું આવે છે તો કે અહીંયા આવે આપણી પાસે આ ક્લિયર થઈ ગયું આપણી પાસે વિરુદ્ધ વાળું અને ત્રીજી વસ્તુ વૈધી છે આપણી પાસે એને ધ્યાનમાં લઈ લઈએ તો કે જો અહીંયા એક આપ્યો છે એક એની વિરુદ્ધમાં કોણ આવી જશે તો જો અહીંયા એક આપેલો છે એની વિરુદ્ધમાં આવી જશે આ કેટલું તો કે 3 આવી રીતે વિરુદ્ધ વાળા થઈ ગયા તો આવી રીતે વિરુદ્ધ વાળા બબ્બે છોડીને આપણે ધ્યાનમાં લેવાનું 2-3 વાર જોઈ લેવાનું મગજમાં ઉતરી લેવાનું આ ફિક્સ જ બે થળ આવી ગઈ તો જવાબ આવે 3 ની વિરુદ્ધ કેટલા આવે તો હવે આપણી પાસે 3 હતા ક્યાં અહીંયા હતા એની વિરુદ્ધ કેટલા આવે 1 એટલે જવાબ કયો થઈ જશે આપણો ડી ઓપ્શન થઈ જશે બે છોડીને આવી આપણો જવાબ જ્યારે આવું આવે ત્યારે જો બધાય માને બબ્બે ની જોડી આપી એટલે પગથિયો બન્યું હોય શું બન્યું હોય મિત્રો પગથિયા બને આ પગથિયા લોજિકમાં પગથિયા હોય ત્યારે શું હોય ત્યારે પગથિયા હોય ત્યારે આપણે આવી રીતે ધ્યાનમાં લેવાનું થશે ચાલો ક્લિયર કે નહીં રેડી અહીંથી આમ હાલો તો એ થયું જો અહીં હાલો તો આ બે છોડીને આવ્યું કે ન આવ્યું અહીંથી ઉપર જાવ તો આ બે છોડી દો તો આવ્યા કે ન આવ્યા અહીંથી આમ ઉપર જાવ તો આ બે છોડી દો તો આવ્યા કે ન આવ્યા ગમે તેમ નીચેથી ઉપર જાવ ઉપરથી નીચે ઉતરો જવાબ તમારો એમ જ આવશે ચાલો ક્લિયર થઈ ગયું સર મોટિવેશન કઈક કઈ સમજાણું નહીં સર મોટિવેશન કઈક આપો ટ્વીટ જોઈ જોઈને ટેન્શન વધે છે મિત્રો મોટિવેશન ઈ શીખડાવું છું મોટા મોટું મોટિવેશન તમને બબે પાંચ પાંચ સેકન્ડમાં જવાબ આવતા હોય એનાથી વધારે મોટિવેશન શું હોય મિત્રો ટ્વીટ ભલે જે પ્રકારે આવે આપણે આપણી મહેનત કરી લેવાની આપણે એક જ વસ્તુ છે કે આપણને એ માહિતી તો મળતી જાય છે આનાથી આપણે વિશેષ થઈ ગયું કે આપણને ખબર પડી હવે આપણે શું કરવું એ આપણે રસ્તો મળ્યો છે આ મોટા મોટું મોટિવેશન એ કે તમને પ્રશ્ન આવડી જાય તો મારું મોટા મોટું મોટિવેશન છે ચાલો ક્લિયર કે નહીં નેક્સ્ટ પ્રશ્ન આપણે જોવા જઈએ ચાલો આ ત્રીજી પ્રકાર પ્રકાર કેટલો આવ્યો આપણો ત્રીજો ખુલ્લા પાસામાં પ્રકાર 3 આવે છે ખુલ્લા પાસામાં જ્યારે આવો ત્રીજો પ્રકાર આવે ત્યારે તમારે શું જોવાનું છે બધા ધ્યાન રાખજો
ખુલ્લો પાસો હોય ત્યારે પ્રકાર 3 આમાં જો વિરુદ્ધ કયું ગણું આ નવો પ્રકાર છે આના વિરુદ્ધ ગણવા માટે આમાં જો તો આમાં તો એક છોડીને એક જ આવે છે એવી રીતે જો અહીંયા હું એમ કહી દઉં 6 ની વિરુદ્ધ છે ને 6 ની વિરુદ્ધ કેટલા આવશે તો આપણે ખબર પડી જાય કેટલા આવે તો કે 4 આવે આપણી પાસે કેટલા આવે મિત્રો 4 6 ની વિરુદ્ધ કારણ કે અલ્ટરનેટ પોઝિશન થઈ ગઈ ને 6 ની વિરુદ્ધ કેટલા આવી ગયા તો કે 4 હવે જોજો આયા તો આ પગથિયા વાળું લોજિક થાય પણ હવે આપણે જોવા જઈએ તો શું કરવાનું તો હવે આપણે જોવાનું કે અહીં અલ્ટરનેટ પોઝિશન માં 2 છે કે નહીં એની વિરુદ્ધ કેટલા આવશે તો કે 3 આવશે 2 ની વિરુદ્ધ કેટલા થઈ જશે મિત્રો તો કે 3 થઈ જશે અલ્ટરનેટ પોઝિશન થઈ કે નહીં હવે આયા બે પગથિયા છે જો આયા બે જોડી કહેવાય આને આપણે તો આપણે શું કરવાનું આપણે આયા તો હવે 1 ની વિરુદ્ધ કેટલા આવે તો કે 5 આવે 1 ની વિરુદ્ધ કેટલા વધે મિત્રો તો કે 1 ની વિરુદ્ધ થઈ જશે 5 તો આપણે આટલું જોઈ લેવાનું કે આ એકડો છે ન્યા એની વિરુદ્ધ કયો આવે તો કે આ પાછળો આવે તો આ એક નવું શીખવાનું હતું થોડો અલગ પ્રકાર હતો ક્લિયર થાય છે થંબ બતાવજો ક્લિયર થાય એટલે જેને ક્લિયર થઈ ગયું છે એ થંબ બતાવી દો ફટાફટ વાહ સરસ થંબની નિશાની આપી દો એટલે ક્લિયર થાય છે કે આ પ્રકારના પ્રશ્નો આવે તો આપણા માટે સરળ બની જવા જોઈએ વાહ સરસ ચાલો જવાબ આવવા માંડ્યા છે આવું આવે ત્યારે પહેલાથી શરૂઆત કરવાની પ્રશ્ન કેવો પૂછ્યો હશે આવી જ રીતે પૂછ્યો હશે વચ્ચે આવતું હોય ને એનો જ પ્રશ્ન પૂછ્યો એટલે ગોટાળે ચડે માણા જો આમ આપ્યું હોય ને તો આપણે શું કરી લેવાનું અને ઉપાડવાનું કેને ઉપાડવાનો તો કે જે આ બીજા નંબર વાળો હોય ને ઉપાડવાનો ના એ બીજા નંબર વાળો હોય ઉપાડવાનો એ જ આપણે વિરુદ્ધ આવો જ પ્રશ્ન પૂછે અઘરું કરવા માટે આવો જ પ્રશ્ન પૂછે એક જ સેકન્ડનો પ્રશ્ન છે જવાબ આવી ગયો આપણા માટે ડી એટલે જવાબ આવો બીજું કઈ વિચારવાનું જ નહીં આ બાહુબલી પ્રશ્ન હતો એને શોર્ટ ટ્રીકથી પાડી દીધો આપણે આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે આવો પ્રશ્ન આવે ત્યારે આપણો પ્રશ્ન મુકાવવો નથી હો મૂકવાના નથી પ્રકાર બધાય કરાવી દેવાની બારે તો આવવાની શક્યતા જ નથી મિત્રો શક્યતા આપણી એક જ છે કે આપણે વધુ ને વધુ સારું ભણી જવાનું છે નિયા કોઈ પણ પ્રકારે કચાસ નથી રાખવાની આપણે ક્લિયર થઈ ગયું બધાને આ રીતે ચાલો મિત્રો અમારા સોશિયલ મીડિયાના જુદા જુદા તમે જોવા જાવ છો પ્લેટફોર્મ આની સાથે જોડાશો તો નવી નવી માહિતી મળ્યા રાખશે મિત્રો પહેલા પ્લેટફોર્મની વાત કરીએ તો વોટ્સએપ છે બધા વોટ્સએપ ઉપયોગ કરતા હોય તો વોટ્સએપમાં પણ આપણે જે છે આઈસ રાજકોટને જોઈન કરી લેશો તો જોઈન આઈસ રાજકોટ ડોટ કોમ ત્યાંથી તમને શું થશે તો કે આ ગ્રુપમાં જોડાશો તો ડેઈલી નવા મેસેજની તમને નોટિફિકેશન મળશે જુદા જુદા પ્રકારના જે મટીરિયલ આવતા હોય એની પણ નોટિફિકેશન મળશે સાથે સાથે ટેલિગ્રામને પણ જોઈન કરી લેજો આઈસ રાજકોટ ઓફિશિયલ આ રીતે તમે જોવા જાશો તો આ ટેલિગ્રામ ચેનલ જોઈન કરશો નીચે તમને બધા પ્રકારના આ સોશિયલ મીડિયાની લિંક અત્યારે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે જે લોકોએ જોઈન ન કર્યું તો પહેલા ફટાફટ જોઈન કરો ખાસ કરીને આ બધી વસ્તુ તમારા માટે છે મિત્રો શું કામ એને કારણ કે કાલનો વિડીયો કયો ખબર ન પડે વિડીયો ન જોયો તો ન્યા બધી માહિતી મળી જાય ફટાફટ વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લ્યો ટેલિગ્રામ જોઈન કરી લ્યો અને ખાસ કરીને યુટ્યુબ અને સબસ્ક્રાઇબ કરવાની હોય મિત્રો અને શું કરવાની હોય સબસ્ક્રાઇબ કરી લ્યો યુટ્યુબ ને સબસ્ક્રાઇબ કરી અને ખાસ કરીને અત્યારે સબસ્ક્રાઇબ કરશો તો તમે જ્યારે ગમે ત્યારે યુટ્યુબ ખોલશો અથવા નેટ જ ખોલશો તો ઉપર આવી જશે ભાઈ ગૌરવ સાહેબ આવી ગયા છે આપણે આ ટાઈમે આપણે જમવા જવાનું છે ગૌરવ સાહેબના જમણવારમાં આપણે આ ટાઈમે જવાનું છે ખબર પડી કે રાત્રે 9 વાગે આવે છે સાથે સાથે મિત્રો ફેસબુક ફેસબુક પેજને લાઈક કરી દેજો ફેસબુક પેજને મિત્રો લાઈક કરી દેજો જેથી કરીને એમાં પણ અને ઇન્સ્ટાગ્રામ આ કિલોગ્રામ 50 ગ્રામ કે 100 ગ્રામ જે હોય જેની પાસે એ બધાય ફટાફટ ખોલી અને ઇન્સ્ટાગ્રામ જોઈન કરી લેજો ફોલો કરી લેજો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં શું કરજો મિત્રો ફોલો કરી લેજો આ અમારા બધા જુદા જુદા જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે બધા પ્લેટફોર્મનો ઉપયોગ કરશો તો તમારા માટે મિત્રો પરીક્ષામાં ગમે તેવી નવી માહિતી આવતી હોય તો તમને સરળતાથી માહિતી મળી જાય આમાંથી કોઈ એક તો માહિતી હશે તમારે કાં વોટ્સએપ હોય ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય કાં ટેલિગ્રામ હોય કાં તો યુટ્યુબ હોય ગમે તે હોય એ તમારે ધ્યાનમાં લેવાનું છે ચલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો અહીંયા આપણું પ્રકાર બધા પૂરા કરી દીધા આપણે બધા પ્રકારના પ્રશ્ન લઈ લીધા છે આનાથી બારે પ્રશ્ન શક્યતા જ નથી કોન્સ્ટેબલની પરીક્ષામાં શક્યતા નથી ક્લિયર થઈ ગયું તો આપણે ફરીથી આપણે કાલે રાત્રે 9 વાગે કેટલા વાગે મિત્રો તો કે કાલે રાત્રે 9 વાગે અને કાલે રાત્રે 9 વાગે જોશો તો ખાસ કરીને વેરી મોસ્ટ આઈએમપી લેક્ચર છે આ ખાસ હવેના જે લેક્ચર હશે એ વેરી મોસ્ટ આઈએમપી લેક્ચરો હશે કારણ કે એમાં તમારું મૂલ્યાંકન થશે શીખવા મળશે ટાઈમ મેનેજમેન્ટ થશે એ બધી વસ્તુ જ આપણે શીખવાની છે અત્યારે આ બધી વસ્તુ જો આપણને આવડી જાય તો આપણો બેડો પાર મિત્રો આપણે ખાખીનું સપનું પૂરું પછી મેથ સિરીઝની ગમે તેવું પૂછે આપણને આવડવું જોઈએ મિત્રો ચાલો ક્લિયર કે નહીં બધાને ચાલો આજના લેક્ચરમાં ટપો પડ્યો ખરેખર જોવા જઈએ મિત્રો આટલી બધી શોર્ટકટ આપી હોય અને તમને ગમી હોય તો લાઈક કરી દો
જુદા જુદા પ્લેટફોર્મની વાત કરી સોશિયલ મીડિયાને એ બધા જોઈન કરી દ્યો ફોલો કરી દ્યો સબસ્ક્રાઇબ કરી દ્યો જેથી કરીને નવા વિડિયો આવે તો તમને તરત જ નોટિફિકેશન મળી જાય મિત્રો ક્લિયર બધાને ચાલો હવે આપણે સમય નથી બગાડવો ખોટો ફરીથી આપણે કાલે રાત્રે 9 વાગે મળશું તે પહેલા સવારે 9 વાગે મેથ્સમાં લાઈવ થઈ જાજો મિત્રો મેથ્સમાં સમય અને અંતરના પ્રશ્નો જોઈ લેજો રાત્રે પાછું 9 વાગે આપણે મળશું અને બધી વસ્તુ પાછી રિવાઇઝ કરશું એટલે પહેલા વિડિયો થી લઈને છેલ્લા સુધીમાં જેવા પ્રશ્નો છે એ બધે 25 સેકન્ડ 30 સેકન્ડમાં કેમ ગણાય ને એ આપણે શીખવા માટે હવે મળવાનું છે ક્લિયર બધા તૈયાર છો ને થંબ આપી દો બધા તૈયાર છે એમ રેડી ટુ રેડી બધા જોજો હવે આપણા માટે યુદ્ધની સ્થિતિ થઈ ગઈ છે સામે યુદ્ધ મોરચા મંડાઈ ગયા છે હવે બધાય હાથમાં હથિયાર પકડાવી દીધા છે હથિયાર કેમ હલાવવું કેટલા સમયમાં સામેવાળાનો વધ કરવો ને એ આપણે જોવાનું છે ચાલો ફરીથી મળશું મિત્રો આપણે ત્યાં સુધી જય હિન્દ જય ભારત